सर्वे मुक्त हो। दरेक वस्तु नियमितपणे स्वच्छ थवी जोईए। घरमां रोज तमे दिवसमां बे वखत चार वखत कचरो वाळता हशो, पोतो करता हशो, ઉપર પંખા ફરે છે નહીં, બે ચાર મહિને સાફ થવા જોઈએ, નહીં તો ધૂળ ચોટી જાય, છેપટ ચોટી જાય। ઘરમાં વાસણ જે મૂક્યા હોય ભલે વપરાતા ના હોય તો દિવાળી ઉપર વર્ષમાં એક વખત તો ઉટકવા પડે। રોજ તમે વસ્ત્રો પહેરો છો, કપડાં પહેરો છો, રોજ બીજે દિવસે સવારમાં એને ધોવા માટે કાઢી નાખો છો, બદલી નાખો છો, રોજ ધોવા પડે છે। ગ્લાસ પહેર્યા છે, ચશ્મા પહેર્યા છે, તો એને રોજ દિવસમાં બે વખત આપણે સાફ કરીએ છીએ। રોજ સવાર પડે આપણે દાંતને સાફ કરીએ છીએ, સવાર પડે પેટ સાફ કરીએ છીએ, પેટ સાફ એની મેળે ન થાય તો સાંજે ફાકી લઈએ છીએ, એક ગોળી લઈએ છીએ। ઘણા એવું કહેતા હોય કે હું તો બીડી પીવું તો જ મારે પેટ સાફ થાય, તો પણ ઘણાને કંઈક વ્યસન હોય છે, આદત હોય છે, અથવા તો મેન્ટાલિટી હોય છે। દરેક વસ્તુની સ્વચ્છતા જરૂરી છે। નિયમિત ગાડી છે તો ગાડીમાં ઓઇલિંગ કરવું પડે છે, ગ્રીસિંગ કરવું પડે છે સમયે સમયે। બ્રેકનું ઓઇલ જુદું હોય છે, પાછું વ્હીલનું પાછું ઓઇલ જુદું હોય છે। દરેકમાં ગ્રીસિંગ જોઈએ છે, ઓઇલિંગ જોઈએ છે, સ્વચ્છતા જોઈએ છે। અઠવાડિયે 15 દિવસે કાન સાફ કરતા હશો, ક્યારેક ક્યારેક બે ચાર દિવસે અઠવાડિયે નખ કાપીએ છીએ, સ્વચ્છ કરીએ છીએ। બધામાં સ્વચ્છતાની જરૂર છે। અહીંયા પણ આપણે સત્સંગમાં આવીએ છીએ, સ્વચ્છતા માટે આવીએ છીએ। શરીરની સ્વચ્છતા પાણીથી થાય છે, પરંતુ શરીર જેની ઉપર ડિપેન્ડન્ટ છે, જેની ઉપર ચાલે છે। આપણે આંખ સાફ કરીએ છીએ, આંખની ચિંતા રાખીએ છીએ, કાનની ચિંતા રાખીએ છીએ, નાકની ચિંતા રાખીએ છીએ, હાથ પગની ચિંતા રાખીએ છીએ, શરીરના તમામ અવયવોની ચિંતા રાખીએ છીએ, પણ શરીર જેને લઈને ચાલે છે, જે શરીરનો રાજા કહેવાય, જેમ રાજાને લઈને પ્રજા ચાલતી હોય, પ્રજા ધમધમતી હોય, રાજાને લઈને ધમધમતી હોય છે, એમાં શરીરનો એક રાજા છે, અને એ છે જીવ, આત્મા। એ આત્માની સ્વસ્થતાની આપણે ચિંતા નથી કરતા હોતા, તમામ અવયવની ચિંતા કરીએ છીએ, પણ જે મુખ્ય વસ્તુ છે, સિરિયસલી એની સ્વચ્છતા થવી જોઈએ, એ સ્વચ્છ હશે, એ સમૃદ્ધ હશે, એ પુષ્ટિ, એ રૃષ્ટપૃષ્ટ હશે, તો શરીરના તમામ અવયવો એની ઉપર ડિપેન્ડન્ટ છે। આજે તમને એક નાનકડું દ્રષ્ટાંત આપું કે અમારા સંતોમાંથી કોઈ સંત માંદા પડ્યા હોય અને આપણા ગુરુજી બીમાર પડ્યા હોય, બંને એક સાથે બીમાર છે, વધુ પ્રાયોરિટી આપણે સ્વાભાવિક છે કોને આપીએ, તો તરત આપણે વધુ તરત ટ્રીટમેન્ટ કોની કરીએ કે ભાઈ ગુરુજીની છે, કારણ કે એમની ઉપર તો બધા અમે દોડતા છીએ। એ મુખ્ય અમારો આપણો સૌનો થાંભલો છે, એમાં શરીરનો થાંભલો કહો, શરીરનો રાજા કહો, તો આત્મા છે, બધું શુદ્ધ હશે, અમે બધા તંદુરસ્ત થઈશું, પણ બાપજી જો અસ્વસ્થ હશે તો અમે બધા અસ્વસ્થ જ થઈ જવાના છીએ।
એમ શરીરનો રાજા જો અસ્વસ્થ હશે તો શરીર ગમે એટલું સારું હશે, પરંતુ આત્મા ગંદો હશે, આત્મા ગોબરો હશે, નહીં ચાલે. અને આ મંદિરો છે, સત્સંગ છે, આત્માની શુદ્ધિ માટેના સ્થાન છે, આત્માની હોસ્પિટલ છે. અહીંયા કલોલની અંદર તમારે કોઈ શરીરના રોગોની હોસ્પિટલ થાય ને એમ કહેવામાં આવે કે ભાઈ ફ્રી ઓફ ચાર્જ કોઈ પણ રોગ હોય અને ફ્રી ચાર્જ, કોઈ ચાર્જ લીધા વગર એ હોસ્પિટલમાં એડમિટ કરી શકાશે અને એને ટ્રીટમેન્ટ આપવામાં આવશે. બધા કહેશે કે બહુ સારું કામ કર્યું, બહુ સારું કામ કર્યું, સમાજ સેવાનું કામ કર્યું, સારી વાત છે. અને શરીરની ટ્રીટમેન્ટની જેટલી જરૂર છે, એને નિરોગી રાખવાની જેટલી જરૂર છે, એથી વિશેષ આત્મા નિરોગી રહે એની બહુ જરૂર છે. અને મંદિરો છે, આત્માની હોસ્પિટલો છે. અને અમે સંતો ડૉક્ટર છીએ, શાના અમે આત્માના ડૉક્ટર છીએ. તમે અમને કહો કે સ્વામી માથું બહુ દુખે છે, કંઈક દવા આપો ને, તો એ દવા અમારી પાસે નથી. પરંતુ આત્માની ઉપર જે રોગ લાગુ પડ્યા છે અનાદિકાળના, અને એમાં એક મહારોગ લાગુ પડ્યો છે, જેમ હાર્ટનો રોગ છે, બહુ મોટો રોગ કહેવાય કે ભાઈ હાર્ટ બંધ થઈ ગયો અથવા એટેક આવ્યો હોય તો મોટો રોગ કહેવાય. સામાન્ય બીજો માથું દુખતું હોય ને, પગ દુખતું હોય ને, પેટમાં દુખતું હોય ને, કેટ દુખતી હોય ને, બધા એમ કે ભાઈ સામાન્ય રોગ છે, છતાંય આપણે એને ચલવી નથી લેતા, તરત ટ્રીટમેન્ટ કરીએ છીએ, તરત સાવધ થઈ જઈએ છીએ કે ભાઈ 3 દિવસથી પેટમાં દુખે છે, ચલો આપણે સોનોગ્રાફી કરાવીએ, ચલો MRI કરાવીએ, ચલો CT scan કરાવીએ, કેટલા આપણે તરત ગંભીર થઈ જઈએ છીએ. આત્માના રોગની આપણે કોઈ દરકાર નથી કરતા, કારણ કે આપણને આત્માની ખબર નથી. જે દેખાય છે એની ટ્રીટમેન્ટ કરીએ છીએ. જે આત્માને લઈને શરીર ચાલે છે, શરીરમાંથી આત્મા ચાલ્યો જાય, આંખ એ જ આંખ બંધ થઈ જાય, શરીરમાંથી આત્મા ચાલ્યો જાય એ જ કાન સાંભળતા બંધ થઈ જાય, શરીરમાંથી આત્મા ચાલ્યો જાય આ હાથ પગ હાલતા બંધ થઈ જાય, શરીરમાંથી આત્મા ચાલ્યો જાય એ જ હૃદય બંધ થઈ જાય, શરીરમાંથી આત્મા ચાલ્યો જાય શરીરના તમામ અવયવો નિષ્ક્રિય બની જાય, ઝીરો ઉપર જતા રહે, કારણ કે આત્મા છે એટલે બધું છે. અને દુઃખની વાત એ છે, નવાઈની વાત એ છે, આશ્ચર્યની વાત એ છે કે આપણે બિલકુલ આત્માની કેર કરતા જ નથી, એનો વિચાર જ નથી કરતા, કારણ કે આપણને આ બે વસ્તુ જુદી છે, દેહ અને આત્મા બે જુદા છે અને હકીકતમાં જુદા છે. ફલાણા ભાઈ ગયા, જોજો તમે કે ફલાણા ભાઈ પોપટ ભાઈ ગયા, તો કે ક્યાં ગયા, અરે ગયા, અરે પણ હુતા છે ને, લાંબા થઈને હુતા હોય, જોજો તો કે હુતા છે, એ પોપટ ભાઈ એમની બોડી છે, એમનો આત્મા ચાલ્યો ગયો. જો એનો અર્થ કે બે વસ્તુ જુદા છે, શરીર અને શરીરમાં રહેલો આત્મા બે વસ્તુ જુદી છે, એ આત્મા ચાલ્યો ગયો એટલે પોપટ ભાઈ ગયા. બોલો, પોપટભાઈનો આત્મા જતો રહ્યો એટલે પોપટભાઈ જતા રહ્યા, ભલે હુતા છે તો કે પોપટભાઈ ગયા. હા, અને હવે શું કરવાનું, તો પોપટભાઈ બહેરા થઈ ગયા, પેપરભાઈ પોપટભાઈ બે બોબડા થઈ ગયા, પેપરભાઈ પોપટભાઈ આંધળા થઈ ગયા, બધું પતી ગયું, બધી એની આંખો હોવા છતાં આંખોનું તેજ ચાલી ગયું, કાન હોવા છતાં કાનની શ્રવણ શક્તિ ચાલી ગઈ, હૃદય હોવા છતાં હૃદય બંધ થઈ ગયું, શરીરના હાથ પગ હોવા છતાં હાથ પગ નિષ્ક્રિય થઈ ગયા, કારણ કે એ જેને લઈને, જે એનું બેટરી, જેને જે બેટરી હતી, જેને લઈને ચાલક બળ હતું એ આત્મા છે, અને આત્મા ચાલ્યો ગયો, બધું ચાલી ગયું. બોલો, બધું હોવા છતાં કે પોપટભાઈ મરી ગયા, લ્યો ગયા એટલે બધું છે ને, પણ શું મરી ગયું, એમાં આંખ છે, નાક છે, પણ આત્મા ચાલ્યો ગયો એટલે એને બોડી ના કહેવાય, પછી શું કહેવાય, ડેડ બોડી. બોડી બોલાય પણ આગળ કયો શબ્દ લાગી જાય, પેલા ડેડ બોડી. બાકી અત્યારે બધી બોડી બોલાય, અત્યારે ડેડ બોડી ના બોલાય, ભૂલમાં એવો. પરંતુ એક આત્મા ચાલ્યો ગયો, બધું છે અને છતાં એનું નામ બદલાઈ ગયું, એની ડેડ બોડી થઈ ગઈ. હવે જે આટલો બધો મુખ્ય આઈટમ છે, મુખ્ય વસ્તુ છે, જે આત્માને લઈને બધું ચાલે છે, અને એની શુદ્ધિ માટે, એને નિરોગી કરવા માટે, એની સ્વચ્છતા માટે આપણે કોઈ પ્રયત્ન કરતા નથી. બોલો, કોઈ પ્રયત્ન નહીં. બોલો, કેવી આશ્ચર્યની વાત છે. જેને લઈને તંત્ર ચાલે છે એના બધા માટે દાંત સાફ કરીએ, કાન સાફ કરીએ, નાક સાફ કરીએ, બધું પેટ સાફ કરીએ, અને જેને સાફ કરવાનું છે, જેને જે સ્વચ્છ હશે તો બીજું સ્વચ્છ રહેશે, અને જેને સાફ કરવાનું છે એના માટે કોઈ પ્રયત્ન નહીં. આ મંદિરો આના માટે છે,
સંતો આના માટે છે, અમારો ને તમારો મેળાપ આને માટે છે. અમે ધોબીઘાટ છે, આ ધોબીઘાટ ભાઈ, ધોબીઘાટ એટલે ધોબીના ત્યાં કપડાં આપવા જાઓ, કપડાં ચોખ્ખા કરીને આપે, એ ધોબીનો ધર્મ છે. ધોબીને ચોખ્ખા કરીને, ઇસ્ત્રી કરીને, ફંગ કમ્પ્લીટ કરીને આપે તો તમે બીજે દિવસે બીજી વખત ધોબીને ત્યાં આપવા જાઓ, સ્વાભાવિક છે. હવે એવું ને એવું ધોબું ધોબી ગંદું 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 ચોપ કપડું ઇસ્ત્રી કરીને આપી દે, હા બીજી વખત તમે જશો ના, ધોબી બદલી નાખવો જોઈએ, ધોબી બદલવો જોઈએ જો કપડું ગંદું ગંદું આવતું હોય તો. એમ અહીંયા તમને ધોબી ઘાટે બોલાયા છે, અમે તમને સાફ કરવા બોલાયા છે, ધોવા બોલાયા છે, સમજ્યા. અહીંયા આપણે ધોબી ઘાટે આવ્યા છે, ફેર એટલો છે, પેલો ધોબી પૈસા લઈને ધોવે છે, અમે પૈસા લીધા વગર ધોઈએ છીએ, અમે મફત ધોઈએ છીએ. આ હોસ્પિટલ છે, પેલી હોસ્પિટલ છે, પેલા ડૉક્ટર છે, અમે ડૉક્ટર છીએ, પણ ફેર એટલો છે કે પૈસા લીધા વગર ટ્રીટમેન્ટ કરતા નથી, અમે પૈસા લેતા નથી, મફત 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 આ મફત હોસ્પિટલ ચાલે છે. શાની હોસ્પિટલ? પરંતુ અમે દેહની હોસ્પિટલ નથી, આત્માની હોસ્પિટલ છે. જા બસ, આત્માને ચોખ્ખો કરવાની, આત્માને નિરોગી કરવાની હોસ્પિટલ છે. હવે પહેલી તો એ વાત સમજી લેવી જોઈએ કે દેહ ને આત્મા બંને જુદા છે, અને આત્માની હોસ્પિટલ છે પેલા દેહની હોસ્પિટલો છે, આત્માના ડૉક્ટર છે પેલા દેહના ડૉક્ટર. હવે આત્માનો રોગ કયો એની આપણને ખબર નથી, પહેલી અત્યાર સુધી દેહ ને આત્માની ખબર નથી, પણ બે જુદી વસ્તુ છે એ તો હકીકત છે. જેમ આપણે કહીએ છીએ પહેલા ચશ્મા ને બોક્સ, બે વસ્તુ જુદી છે, જુદી છે જ, સમજ્યા, જુદી જ છે. બોક્સ બનાવવાની ફેક્ટરીઓ જુદી હોય ને ચશ્માની ફેક્ટરી, તમે જો ચશ્મા એ કંઈ એ ફેક્ટરીમાં ચશ્મા ના બને, એના માટે તો તમારે પેલા ચશ્મા કઢાવવા જુદી જગ્યાએ જવું પડે, બે વસ્તુ જુદી છે. સમજ્યા, બોક્સ તૂટી ગયું ને ચશ્મા, બે વસ્તુ અલગ છે, એ બંને વસ્તુ અલગ છે. એમ દેહ અને આત્મા એ બંને વસ્તુ અલગ છે. તમે જોજો દૂધની કોથળી, તમારે અમૂલની કોથળી કંઈ આવતી હશે ને, કંઈક દૂધ આવે છે ને, હવે દૂધમાં બે વસ્તુ જુદી બને છે. પેલું અમૂલનું દૂધ બને છે એ બીજે બને છે, અને પેલી કોથળી બને છે ને બીજે બને છે. હા, દૂધ ગાયના આંચળમાંથી આવે છે, કોથળી નહીં, સમજ્યા, એ ફેક્ટરીના આંચળમાંથી આવે છે, એટલે મશીનમાંથી નીકળે છે, સમજ્યા. એ કંઈ દૂધની જેમ ગાયના કે ભેંસના આંચળમાંથી નથી આવતું, એ બે આઈટમ જુદી છે, બંને પ્રોડક્ટ જુદી છે, બંને વસ્તુ જ જુદી છે, બંનેના ગુણધર્મો જુદા છે, સમજ્યા. એમ આ બંને વસ્તુ જુદી છે, જેમ આ બંને જુદું છે, એમ એ બે જુદું છે. હા, અને આત્માની નિરોગીતા એ બહુ જરૂરી છે, અને આત્મા નિરોગી નથી, રોગી છે. એટલે તો આજે આટલી બધી હોસ્પિટલો છે, આટલા બધા ડૉક્ટરો છે, સમાજની અંદર દિવસે દિવસે વધતા જાય છે. અરે, કથાઓ વધતી જાય છે, પારાયણો વધતી જાય છે, મંદિરો વધતા જાય છે, અને છતાંય સમાજની અંદર તમે જુઓ તો વ્યભિચાર, ભ્રષ્ટાચાર, અનીતિ, અધર્મ, પાપ. તમે જો આજે બાપ 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 દીકરાને મારી નાખે, દીકરો બાપને મારી નાખે, ભાઈ ભાઈને મારી નાખે, ચોરી લૂંટફાટ આટલું બધું વધતું કેમ જાય છે? કારણ કે આત્માના સાચા ડૉક્ટર મળતા નથી, એ આત્માના રોગને લઈને આ બધા દૂષણો વ્યાપેલા છે સમાજની અંદર. માણસ ઉપરથી સારો છે, પરંતુ અંદરથી આત્મા ગંદો છે, એટલે એને ગંદા વિચારો આવે છે. અંદર આત્મા ગંદો છે એટલે એને ખોટા વિચારો આવે છે. આત્મા ગંદો છે એટલે એને ક્રોધ આવે છે. આત્મા ગંદો છે એટલે એને માન આવે છે. આત્માની ગંદકી છે, આત્માના રોગ છે. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, વેર, ઝેર, મારું તારું, આ બધા આત્માના રોગ છે. અને એમાં મહારોગ કયો? તો જન્મ મરણનો રોગ, એ મોટામાં મોટો મહારોગ છે. આત્માનો મોટામાં મોટો મહારોગ કયો? તો જન્મ અને મરણ. પુનરપિ જનનમ, પુનરપિ મરણમ, પુનરપિ જનની જઠરે શયનમ, આત્માનો મોટામાં મોટો રોગ છે. અને એના નાના રોગ કયા? તો નાનામાંથી મોટો થાય છે, કામ ને ક્રોધ ને લોભ ને, એ આત્મા ઉપર ચડેલા રોગ છે. અને રોગે કરીને એની દવા નથી થતી ટાઈમે ટાઈમે, એટલે માણસની લાઈન બદલાઈ જતી હોય છે. અહીંયા આપણે બેઠા છીએ આત્માને ચોખ્ખો કરવા માટે બેઠા છે, અને અમે એના પ્રયત્નમાં છીએ. આ સાધુ એ જ ખરા કે જે આત્માના રોગ ટાળે, તો અમે સાધુ ખરા. સાધુનો ધર્મ જ એ છે, સાધુ ડૉક્ટર છે, પરંતુ એ ડૉક્ટર આત્માના છે. એને ચોખ્ખો કરવા માટે અમારે અમે સંત થયા છીએ, અને આપણે તમે અહીં બેઠા છો એવા હેતુ માટે આવ્યા છો. તમે કોઈ દિવસ દવાખાને જઈને તમે કોઈ દિવસ બીજી માગણી કરી ડૉક્ટર પાસે? બીજી આશા રાખો તમે દવાખાને ડૉક્ટર જોડે જઈને તમે કહો કે ડૉક્ટર સાહેબ મને કામ બહુ પીડે છે, મારી દવા કરો. ડૉક્ટર કે ભાઈ મારું કામ નહીં, તમે સાધુ જોડે જાઓ. સમજ્યા, તમે એમ કહો ડૉક્ટર કે સાહેબ, ડૉક્ટર સાહેબ મને માન બહુ પીડે છે, મારા ઘરમાં રોજ ઝઘડા માનને લઈને થાય છે, મને અહંકાર બહુ પીડે છે. તો ડૉક્ટર સાહેબ કંઈ નહીં કરી શકે, ભલે પછી
એમડી હોય કે એમએસ હોય કે પછી અમેરિકાથી ભણીને આવ્યા હોય, એમનો વિષય નથી. એ કે ભાઈ તું બોલ, મને માથું દુખતું હોય તો હું મટાડું, હાર્ટનું તકલીફ હોય તો મટાડું. હવે એ અમારો એ અહંકાર નહીં ટાળી શકે, એ શરીરનો રોગ ટાળી શકે, આત્માનો રોગ નહીં ટાળી શકે. ત્યારે તમે અમારી જોડે આવીને કહો સ્વામી મને માથું બહુ દુઃખે છે, તો અમે કહીએ ભાઈ એ ત્યાં જાઓ, અમારો રોગ જુદો છે, અમારા ડૉક્ટર જુદા છે, એ જુદા છે. અહીંયા શું ટાળે છે ને શું ટાળવા બેઠા છીએ, સ્પષ્ટ હોવું જોઈએ. કે આ હોસ્પિટલમાં આપણે તમે તમારી ગાય માંદી પડી હોય તો કે હાર્ટ સ્પેશિયાલિસ્ટ જોડે ના લઈને જવાય, કે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ જોડે ના લઈને જવાય. ગાય માંદી પડી છે તેને વેટરનરી ડૉક્ટર જોડે લઈ જવાય. સ્વાભાવિક છે, બે ડૉક્ટર ખરા પણ બે ડૉક્ટર જુદા છે. પેલા પશુના ડૉક્ટર છે, પેલા માણસના ડૉક્ટર છે. એ કે માણસના ડૉક્ટર જોડે ના જઈ જવાય. એમ આ સંતો છે, ભગવાન છે, એ આત્માના ડૉક્ટરો છે. તો આત્માના રોગ ટાળવા માટેની આ હોસ્પિટલ છે અને આ સત્સંગ છે. એ બેહાડી બેહાડી બેહાડીને અમે સત્સંગ દ્વારા આ સેમિનાર છે, આ સત્સંગો છે, આ શિબિરો છે, એ શાના માટે છે એની ઉપર સતત એટેક આવવો જોઈએ. અને અહીં બેઠા પછી આત્માના રોગ થોડા થોડા એક હારે ટળી ના જાય. તમે દવાએ તે જૂનો રોગ હોય તો કે એક દાડે દવા એક વખતની દવાથી કંઈ મટી નથી જતું. મહિનો મહિનો બે બે મહિના છ છ મહિના દવા લો ને ત્યારે ધીમે 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 જૂનો રોગ મટતો જાય. સમજ્યા? એના જેવું છે. આ બહુ અનાદિકાળનો રોગ છે. બધા કામ ને ક્રોધ ને લોભ ને જીવાત્મા ઉપર ચડી ગયેલા પડળો છે, બધા લેયર્સ છે. અને એ લેયર્સ કંઈ એક દાડે ન મટે. સમજ્યા? એ તો ગુણાયતાન સ્વામી એટલે બોલ્યા છે સ્વામી કે લાખ મણ લોઢાનું કડાયું હોય અને લાલ ચોળ જેવું થયું હોય, ધગધગતું કર્યું હોય અને લાલ ચોળ જેવું ગરમ લાઈ જેવું થઈ ગયું હોય, હવે એ લાખ મણ લોઢાના કડાયાને ટાઢું કરવું હોય તો એક દેગડું પાણી રેડે અને એનાથી ટાઢું થઈ જાય પહેલાં, ત્યાં શું કરવું પડે? એ તો સ્વામીએ લખ્યું, મોટી મહીસાગર જેવી કે તાપી નર્મદા જેવી નદી હોય અને એમાં હડસેલો મારી નાખે અઠવાડિયા સુધી તો પાણીની છોડ્યો ઉડે હો, અને તારે માંડ અઠવાડિયે કંઈક ટાઢી થાય ટાઢું થાય હો, એ કંઈ દેગડા પાણીએ ટાઢું ન થાય. એમ આપણે તે અનાદિકાળના મય ભયંકર રોગ લાગુ પડેલા છે. એ અત્યારે તમે કલાક અડધો કલાક આવ્યા એટલે આ એક દેગડું પાણી રેડવાયા અને અમે તમને દેગડું પાણી રેડી દેશું. સમજ્યા? પણ એનાથી છમકારો બોલીને ઉડી જવાનું બહાર જતાં જતાં જ. સમજ્યા? પરંતુ એ તો નિત્ય પ્રત્યે સમાગમ થાય અને એટલે દર અઠવાડિયે આવો, દર અઠવાડિયે સમાગમ કરો, દર અઠવાડિયે જોગ લો. તમારે જોગ કરો. આજે તમે જો ગોળીઓ હવાર લ્યો, બપોર લ્યો, હાંજ લ્યો. ડૉક્ટર એમ કે ભાઈ દિવસમાં ત્રણ ટાઈમ ગોળી લેવી પડશે, મહિના સુધી લેવી પડશે, તમારે દર મહિને પાછું એક્સરે કરાવવો પડશે. ત્યારે માંડ હરખું કંઈક આવે છે ભાઈ. અમે તમને એટલું જ કહીએ છીએ કે ભાઈ આ નિયમિત દવા લેતા શીખો, નિયમિત સત્સંગમાં આવતા શીખો, તો અંતરના રોગ ટળશે ભાઈ અને તો આત્માના રોગ ટળે. આ કંઈ એક દાડાનું કામ નથી, પરંતુ છતાંય એટલા આજે નવા આવ્યા હશે. સમજી લેજો, આજ કેસ તમે કઢાયો છે, પણ કેસ કઢાયા પછી દવા લેવી પડશે. આજે તમારો કેસ મયુર મયંકબેન કેટલા વર્ષે થયા લ્યો, હે રૂપેશબેન કેટલા વર્ષે વાળ્યા, હા બાપજીને અમે એમના ઘેર ગયેલા વર્ષો પહેલાં, યાદ છે ને? શરૂઆતમાં પહેલાં અમે એમના ઘેર ગયેલા. સમજ્યા? મહારાજે રૂપેશબેન એ વખતે બધા બે ત્રણ ભાગીદારો હતા ને બધા, મને લાગે છે, અને એ વખતે બધા એને મહારાજે નિમિત્ત કરેલા. પણ મુક્તો નિયમિત આપણે આવતા શીખો, મહારાજના સંઘમાં આવતા શીખો અને સંતોના સંગે કરીને. મોટા સંતો એટલે દ્રષ્ટાંત આપતા કે પારસ કે પરતાપસે, પારસ કે પરતાપસે કંચન હોઈ તલવાર. પારસમણીના પ્રતાપથી લોઢાની તલવાર પારસમણીનો સ્પર્શ કરે તો હોનાની થઈ જાય. પારસ કે પરતાપસે કંચન હોઈ તલવાર. પારસમણીનો પ્રતાપ છે, કંચન લોઢાની તલવાર સોનાની કરી નાખે. પણ ભલે સોનાની તલવાર થઈ જાય ને તોય તાકો ઉનકા તીન ન મીટે માર ધાર ઓર આકાર. આ પંક્તિને બરાબર સમજો. પારસ કે પરતાપસે કંચન હોઈ તલવાર, તાકો તો પણ ઉનકા તીન ન મીટે માર ધાર ઓર આકાર. અર્થ સમજાણો? પારસમણીના પ્રતાપે લોઢાની તલવાર હોનાની થઈ જાય, પણ તોય એ હોનાની તલવાર આમ કહીને મારે ગાળા ઉપર ગળું કાપી નાખે, એનો મારવાનો સ્વભાવ ના ટળ્યો, એની ધાર ના ટળી અને એનો આકાર તલવાર નો જ રહ્યો. ભલે હોનાની થઈ ગઈ તોય તે એનો સ્વભાવ ના ટળ્યો, આ તોય માથું તો કાપી જ નાખે. લોઢાની કાપતી હતી હોનાની કાપે, હોનાની તલવારે માથું તો કાપે. એટલે હોનાની થઈ ગઈ તો એના સ્વભાવ ના ટળ્યા,
મારવાનો સ્વભાવ, એની ધાર અને એનો આકાર બિલકુલ ના ટળે, ના ટળે. હોનાની થઈ ગઈ તો એ ના ટળે ના, તો એ તલવાર જ બોલાય, તો એ માથું કાપી જ નાખે. તો કે એના સ્વભાવ ટળે કેવી રીતે, એનો મારવાનો સ્વભાવ ટળે કેવી રીતે, એની ધાર ટળે કેવી રીતે, એની તલવારની એની જાત ટળે કેવી રીતે? ત્યાં તરત બીજી પંક્તિમાં જવાબ આપ્યો, જ્ઞાન હથોડા કરગ રહે, જ્ઞાન હથોડા કરગ રહે, સદગુરુ ભયે સોનાર, તાકો ઉનકા તીન મીઠે, માર ધાર ઓર આકાર. સમજ્યા? પંક્તિ બરાબર સમજો. જ્ઞાન હથોડા કરગ રહે, સદગુરુ ભયે સોનાર. સોની જો મળી જાય, સોની પારસમણીના પ્રતાપથી લોઢાની તલવાર સોનાની થઈ જાય, પણ છતાંય એના સ્વભાવ નથી ટળતા, મારવાનો એની ધાર અને એનો તલવારનો આકાર એ મટતા નથી. પરંતુ હોની જો હાથમાં, હોનીના હાથમાં આવી જાય ને તલવાર, તો શું કરે? વહેલા હથોડી લઈને મંડે, હથોડી કે હથોડો લઈને મંડે, ટીપે, અને એમાંથી શું કરી નાખે? એની ધારે મૂઠી કરી નાખે, એના તલવારમાંથી તોડીને એને દાગીના સરસ કરી નાખે, સરસ ઓર્નામેન્ટ કરી આપે, કરી આપે કે નહીં? પહેલાં બધું જે ધારો એ વીંટી કરી આપે ને, હાર કરી આપે ને, લક્કી કરી આપે ને, બધું કરી આપે, એના આકાર બદલી નાખે, એનો ધાર મારવાનો સ્વભાવ ટાળી નાખે. પણ કોણ કોણ? હોની સોનીની જોડે જાય તો, બીજું સોની હથોડા મારે ને એને ખમે તો, સોની જોડે જાય તો એટલું નહીં, પણ સોનીના હથોડા ખમે તો, એ સોનાની તલવાર તલવાર મટી જાય, તલવારમાંથી હાર બની જાય, તલવારમાંથી લકી બની જાય, તલવારમાંથી નેકલેસ બની જાય, તલવારમાંથી ભગવાનના ઠાકોરજીના વાઘા બની જાય, દાગીના બની જાય, તલવાર મટી જાય, એનો મારવાનો સ્વભાવ મટી જાય, એની ધાર ટળી જાય. પણ હોની જોડે જાય તો એમ, આ તો દ્રષ્ટાંત છે, એમ આપણે બધાએ સત્સંગમાં આવ્યા, આ યોગમાં આવ્યા, સત્સંગી તો થયા, ભગવાને આપણને કુસંગીમાંથી સત્સંગી કર્યા સત્સંગમાં આવ્યા પછી, પરંતુ છતાંય આપણા સ્વભાવ નથી ટળતા હોતા. આપણે ઘેર તો પાછા એવા ને એવા ધોયેલા મોળા જેવા જ હોઈએ, અને ઘણી વખત તમને ઘરવાળા બોલતા હશે કે આ સત્સંગમાં દર અઠવાડિયે જાઓ છો, કંઈ ઉતરતું જ નથી, એવા ને એવા રહ્યા ધોયેલા મોળા જેવા. જો સ્વભાવ તો એના એ જ રહ્યા છે આપણા, હા, તો એ આપણો ક્રોધ નથી મળતો, તો એ આપણું માન નથી ટળતું, તો એ આપણા દોષ નથી ટળતા, તો એ સ્વભાવ નથી ટળતા, આપણે એવા ને એવા રહીએ છીએ. અને એનું કારણ શું છે? માત્ર સત્સંગમાં આવવાથી નહીં પતે, સોની જોશે, સોની. કયા સોની? જ્ઞાન હથોડા કરગ રહે, સદગુરુ ભયે સોનાર. હા, સદગુરુ રૂપી, સત્પુરુષ રૂપી સોની જોઈએ, સમજ્યા? અને એ શું કરે છે? જ્ઞાન રૂપી હથોડી લે છે, જ્ઞાન હથોડા કરગ રહે, જ્ઞાન રૂપી હથોડી લે છે. આ તમે હથોડી લઈને બેઠા છીએ અત્યારો, તમને ખબર નહીં હોય કે અમે તમારા હાથમાં હથોડી દેખાતી નથી, પણ જ્ઞાન રૂપી હથોડી છે. અને જ્ઞાન હથોડા કરગ રહે, સદગુરુ ભયે સોનાર. જ્ઞાન રૂપી હથોડી લઈને સાચા સત્પુરુષ, સોની રૂપી સત્પુરુષ એને ટચ 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 કરી કરીને, એને જોગ આપી આપીને, જ્ઞાન આપી આપીને, સમજણ આપી આપીને, સમાગમ કરાઈ કરાઈને, એને નિકટમાં લઈને એનો ધાર ટાળી નાખે, એટલે સ્વભાવ ટાળી નાખે, એનો આકાર ટાળી નાખે, દેહરૂપમાંથી આત્મારૂપને આત્મારૂપમાંથી પુરુષોત્તમ રૂપ કરી નાખે, સમજ્યા? અને એના સર્વે સ્વભાવોને ટાળી નાખે. પણ એના માટે ટીપાવા માટેની તૈયારી જોઈએ. પહેલાં સોની જોઈએ, સદગુરુ જોઈએ, સત્પુરુષ જોઈએ, અને સત્પુરુષ જોયા પછી શું જોઈએ? સત્પુરુષ જોડે ટીપાવાની, હથોડી હાથમાં લઈ શકે, આપણી ઉપર હથોડી કે હથોડો લઈ અને ટીપી શકે એવી આપણી તૈયારી જોઈએ. એટલે કે આપણને વઢી શકે, રોકી શકે, ટોકી શકે, કહી શકે કે દયાળુ સભામાં આવજો, સભામાં આવજો, સત્સંગમાં આવજો, આ બરાબર નથી કરતા, આ યોગ્ય નથી કરતા, એમ આપણને રોકી ટોકી શકે, તો એવા સદગુરુને આપણે લાઇસન્સ આપીએ તો જ આપણા દોષ સ્વભાવ ટળે. નહીતર એકલું બેસીવાથી, સત્સંગમાં બેસવાથી પણ ન ટળે, સમજ્યા? એકલું બેસી રહેવાથી ન ટળે. એ તો રોકનારા મળે, ટોકનારા મળે, વઢનારા મળે, તો આ બધાય સ્વભાવ ટળે. ભાઈ જોજો, તમે બહુ મેલ ચોટ્યો હોય ને ગામડામાં, પેલા પેલા શેમ્પુ ને હાબુ ને બધું નહોતું, પેલા ગામડામાં તમે જો છોકરા રમતા હોય ને, ધૂળમાં રમતા હોય, આળોટતા હોય, અને પછી છોકરાને એની માં બે ચાર દાડે અઠવાડિયે નવડાવે. ગામડામાં એવું હોય, બે ચાર દાડે અઠવાડિયે નવરી પડે ને એની માતા નવડાવે, અને એમાં શિયાળામાં તો અઠવાડિયે હાલે, અને પછી શું કરે,
એવો મ્યાલ ચડ્યો હોય ને, આબુ બાબુ એ જમાના નતા, તમે જોયું હશે ઘણા, એવો એટલે ઠીકરું લે, ઠીકરું જોયેલું, ઠીકરું ઠીકરું લઈને પગ ગહે, ઓલ્યો છોલે જાય બિચારું રાડ્યું નાખે ને તો અહીં તે ઠીકરું લઈને ગહે બરાબરનું, ઓલું રાડ્યું વાડે છોકરું અને છતાંય લાલ ચોળ થઈ જાય, એને છોલે જાય, પણ એની માનો ઈરાદો શું છે પહેલા? એનો મેલ કાઢવાનો, ચોખ્ખું કરવાનો ઈરાદો છે, સમજ્યા? એમ ભગવાનને, ભગવાનના સંત આપણને ચોખ્ખા કરવા માટે નિકટમાં લે છે, પણ નિકટમાં જવું જોઈએ, નિકટમાં જવું જોઈએ. મોટા સંતો કહેતા કે જેમ માંદુ બાળક હોય ને અને એની માં એને કડવા ઓસડ પાય છે, કડવી દવા પાય, હા શું કરવા? મારી નાખવા? હવે કડવી વખ જેવી હોય ને, છોકરા એક વખત ચાખ્યું હોય ને તો બીજી વખત ભાગી જાય, નજીક આવે નહીં હો, પણ એની માં પતાસું દેખાડે અથવા ચોકલેટ દેખાડે, લે બેટા ચોકલેટ, લે બેટા, લે બેટા, લે 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 બેટા બિસ્કીટ લે, છોકરું દોડતું બિસ્કીટ લેવા આવે ને ભાઈ ખોળા મોડી મોટું પડો કહીને દવા પી દે, પછી ચોકલેટ આપે, હો સમજ્યા? એનો ઈરાદો ચોકલેટ આપવાનો નથી, ચોકલેટ બતાવે છે, પણ ઈરાદો શું છે એનો? પેલા દવા પાવાનો. શું દવા પાઈને મારી નાખવાનો છે? ના, એને હાજુ કરવાનો છે, ભલે રોવે ને તો રોવા દે, પાટા મારે તો પાટા ખાઈ લે, લાતું મારે તો લાત ખાઈ લે, પણ એને હાજો કરવો છે. હો પહેલું જોજો, પહેલી એની માં પહેલી દવા નહીં પાય, પહેલી બિસ્કીટ નહીં આપે, પહેલું ચોકલેટ નહીં આપે, શું કરે પહેલા ખબર છે? પહેલા દવા પી દે ને પછી ચોકલેટ આપે, દેખાડે ખરી પણ આપે નહીં, અને આપે તો શું કરે? પહેલી ચોકલેટ ને પહેલી બિસ્કીટ આપી દે, શું કરે? મા બેટું લઈને ભાગી જાય, દવા રહી જાય એક બાજુ, હવે દવા પાવા માટે ચોકલેટ છે, ભાગી જાય. એમાં મેં ત્યાં જોયું કે અહીં રવડું જ છે, બોલી ચોકલેટ તો છે બાજુમાં છે, પરંતુ પહેલા ના જમાડીએ, અને પહેલા જમાડો તમે બેહો જ નહીં, બધા ભાગી જાઓ, ચોકલેટ લઈને ભાગી જાઓ, એટલે પહેલા અમે દવા પીએ છીએ બેહાડીને, અને પછી ચોકલેટ લીધા વગર જતા નહીં કોઈ, હા ચોકલેટ કે બિસ્કીટ લીધા વગર જતા નહીં, પણ પહેલી ચોકલેટ ના અપાય, પહેલા દવા અપાય, પણ દવા અપાય છે શું કરવા? પેલા આપણને નિરોગી કરવા, હા નિરોગી કરવા. જેમ જેમ જનીને હૈયે હેત છે, નિષ્કુળાન સ્વામી બોલ્યા છે કે જેમ જનીને હૈયે હેત છે, સદા સૂતની સાથ, સદા સૂતની સાથ, સૂત એટલે પુત્ર, જેમ પુત્રની ઉપર માને હેત છે, તો અરોગી કરવા અર્ભકને, અરોગી એટલે નિરોગી કરવા, અર્ભક એટલે બાળક, પોતાના બાળકને નિરોગી કરવા માટે પાયે કડવેરા ક્વાથ, ક્વાથ એટલે દવા, કડવી દવા પાય છે, કે પાયે કડવેરા ક્વાથ, પાયે કડવેરા ક્વાથ, સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત, સાચા સુખની વાત, સંત વિના સાચી કોણ કહે. સંતોને કોઈ સ્વાર્થ નથી, પેલા તમારી જોડે બોલાયા છે, બેસાડે છે, આપણને ખુરશી આપે, નીચે બેહાડે, હાર પહેરાવે, પણ બધાની પાછળ હેતુ એક જ છે. કયો હેતુ? પહેલા તમને નિરોગી કરવા છે, આત્મા ઉપર ચોટેલી જે ગંદકી છે એને દૂર કરવી છે, આત્મા ઉપર જે દોષ પડ્યા છે બધા, અંદર જે રોગ જામી ગયેલા છે અનાદિકાળના, એ રોગ ટાળવા છે. આ રોગમાં, આ જોગમાં આવ્યો અને આ સત્સંગમાં આવ્યો, જેમ દવા ઘણા ડોક્ટરો હોય ને પ્રોમિસ કરતા હોય, જોજો કે ભાઈ ગેરંટી, ચલો ગેરંટી, એમ અમે ગેરંટી આપીએ છીએ, આ જોગમાં આવજો ને દવા ચાલુ રાખજો રેગ્યુલર, ગેરંટી, તમારા જન્મ મરણનો રોગ ટાળવાની ગેરંટી દે, ગેરંટી, પણ શરત એક જ, હા બસ ગેરંટી. ડબો ડબાની કોઈ તાકાત નથી, ડબો ખખડી ગયેલો હોય, ડબો જૂનો હોય, પણ એન્જિન ગેરંટી આપે છે કે બોલ હું તને ઠેઠ મુંબઈ પહોંચાડી દઈશ, પણ શરત હોય છે. એન્જિન શરત શું કરે છે? પહેલાં તું મારી જોડે જોડાયેલો રહેજે, તો તને હું મુંબઈ પહોંચાડી દઈશ, કલકત્તા પહોંચાડી, જ્યાં હું ત્યાં તને પહોંચાડી દઈશ. બોલો, એન્જિન ગેરંટી આપે છે ને પહેલાં, પણ ડબ્બાની જોડે એક જ શરત કરે છે, મારે તારી જોડે કોઈ ચાર્જ લેવો નથી, મારે તારી જોડે કોઈ સ્વાર્થ નથી, તું એન્જિન સાથે મારી સાથે જોડાયેલો રહેજે. એવું એન્જિન ડબ્બાને કહે છે કે તું જોડાયેલો, છૂટો ના પડી જતો, નહીં તો જો સુરતમાં છૂટો પડી જઈશ તો સુરતમાં અટકી જઈશ, હા તું નડિયાદ જઈને છૂટો પડી જઈશ ને તો નડિયાદમાં અટકી જઈશ, તો હું એક વેંચ નહીં હાલી શકે, ભાઈ પ્લેટફોર્મની બહાર નહીં નીકળી શકે, અને જો મારી સાથે જોડાયેલો રહીશ તો ઠેઠ મુંબઈમાં દાદર ને અરે છેક તને બોરીવલી નહીં, ઠેઠ આગળ તને નહીં, છેક તને સેન્ટર પહોંચાડી દઈશ, જ્યાં હું ઉભી રહીશ ને ત્યાં તને પહોંચાડી દઈશ. પણ શરત એક જ કરે છે એન્જિન, કઈ શરત પહેલા? બસ તું મારી સાથે જોડાયેલો રહેજે. એમ અમે પણ તમને ગેરંટી આપીએ છીએ કે જ્યાં અમે તમને ત્યાં તમને લઈ જઈશું, બોલો, પણ શરત એક જ, જોડાયેલા રહેજે, જોડાયેલા રહેજે, હા કોઈ ચાર્જ તમારી જોડે નથી લેવો અમારે,
કોઈ અમારે તમારી જોડે સ્વાર્થ નથી, પરંતુ એવા સંતની સાથે જોડાયેલા રહેજો, અને જોડાયેલા રહે એટલે બાકીનું કામ એ કરે, એ આપણને રોગે ટાળે, એ આપણને જોજો તમે, માં ટપલી પણ મારે અને માં પ્રેમ પણ આપે, આપે કે ના આપે પેલા, એની માં વાંક આવે તો છોકરાને ટપલી મારે, એ ટપલી મારે છે એટલે દુશ્મન છે પેલા, ના એના હિત માટે મારે છે, પણ માનો ધર્મ માં બજાવે છે, અને દીકરાએ માં 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 કરવું પડે, ચોટી જવું પડે ભાઈ, તો એનો ધર્મ બધો બજાવશે, એનું હિત જ કરશે, એમ સંતો આપણી માં છે ભાઈ, ભગવાન છે, બાપ છે, અને સંતો માં છે, અને એ માનો ધર્મ છે કે જે પોતાના યોગમાં આવ્યો એને ચોખ્ખો કરવો, એને ચોખ્ખા ચણાક જેવો કરવો, એનો ધર્મ છે. મુક્તો આ સત્સંગ આના માટે છે, આ સત્સંગ જીવના રોગ ટાળવા માટે છે, જીવના સ્વભાવ ટાળવા માટે છે, આપણા દોષ ટાળવા માટે છે, આપણી પ્રકૃતિઓ ટાળવા માટે છે, અને દિવસે દિવસે સમાગમે કરીને પરિવર્તન થતું જાય, થવું જોઈએ, થવું જોઈએ. હા, જેમ કપડું ધોવા માંડ્યું ભલે લીલો હાબુ હોય ને તો ઘડીકમાં ચોખ્ખો થઈ જાય, પણ હૂકો હાબુ હોય ને તો થોડી વાર લાગે, પણ થોડોક તો મેલ જાય, જાય કે ના જાય મેલે, થોડોક તો જાય. એમ આ લીલો હાબુ છે ભાઈ, હૂકો હાબુ નથી, થોડોક તો મેલ નીકળે, કાઢવો જોઈએ અને નીકળે. ફક્ત મોટા મોટા સંતોએ આ કર્યું છે, આજે આ દિવ્ય પુરુષ આપણા ગુરુજી બાપજી આ કરે છે, એમણે જોડે નિકટમાં લઈ લઈને જીવના ચોખ્ખા કરી નાખે. સ્વામિનારાયણ ભગવાનના મહાન સમર્થ સંત, આપણે એક બે પ્રસંગો જોઈએ કે જીવને ક્યાંથી ક્યાં મૂકી દે છે, સંત ક્યાંથી ક્યાં પહોંચાડી દે. જેમ હમણાં કીધું એમ, ડબ્બો ક્યાં અમદાવાદમાં હોય ને બોલો 8 કલાકમાં મુંબઈ પહોંચી જાય, કોઈ એની તાકાત નથી બોલો, પણ જોડાઈ ગયો, એક એન્જિન સાથે જોડાઈ ગયો, બોલો મુંબઈ પહોંચાડી દે 8 કલાક, અને સવારના અહીંથી 10 વાગે ઉપડે ને સવારના 6 વાગે તો મુંબઈ હોય, 10 કલાકમાં મુંબઈ પહોંચાડી દે. હા, ક્યાં અમદાવાદ ને ક્યાં મુંબઈ, પણ એની સાથે જોડાયો તો પહોંચાડે, જેટલા જોડાય એટલા પહોંચાય, જેટલા બાજુમાં પડ્યા હોય ને બોલો અડીને ઉભા ત્યાં ને અહીંયા પડ્યા હોય, 2 દાડા સુધી તમે જોવો સ્ટેશન ઉપર તો ત્યાં જ પડ્યા હોય, સમજ્યા, અને જે જોડાય અને પહોંચાડી દે ઠેઠ, એમ મહેરબાની કરીને પડ્યા ના રહેશો, જોડાજો ભગવાનને, ભગવાનના સંત સાથે જોડાજો. એટલે તમે બધાય સાથે કોઈ કંપનીમાં જોડાણા, તમે કોઈ તમે જોવો તો કોઈક સ્કીમમાં, આધાર સ્કીમમાં જોડાણા, બોલ્યો અત્યારે આધાર કાર્ડ આવે છે ને એમાં જોડાણા, તમે બધે જોડાવો છો, તમે ઘરવાળા જોડે જોડાયા એટલે કે સંસારમાં જોડાયા, તમે બધું કર્યું તો ભાઈ ભગવાનના સંતે શું બગાડ્યું છે આપણું, એની સાથે જોડાવો તો ખરા, તમે 12 મહિના 2 વર્ષ જોડીને જુઓ તો ખરા કે આપણને કંઈ ફેર પાડે છે, આપણને અમદાવાદથી મુંબઈ પહોંચાડે છે, જરા જુઓ તો ખરા. અરે મુંબઈ નહીં, જ્યાંથી આવ્યા છે ત્યાં લઈ જશે આપણને ભાઈ, મુંબઈ તો ઠીક છે, હવે આ લોકની વસ્તુ છે. જોડાતા શીખો. સ્વામિનારાયણ ભગવાનના મહાન સમર્થ હતા સદગુરુ ગુણાયતાન સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બહુ દિવ્ય મોટી પાર્ટીઓ, જ્યાં ઠેઠથી આવેલા દિવ્ય પુરુષો. ગુણાયતાન સ્વામી વિચરણ કરતા કરતા સૌરાષ્ટ્રની અંદર માણસા કરીને ગામ છે, સૌરાષ્ટ્રમાં માણસા, સ્વામી એ બાજુ વિચરણ કરી રહેલા, અને સ્વામી ચાલ્યા જાય છે. એક જમાનામાં ગાડીઓ નહીં, સ્વામી ચાલ્યા જતા હતા, રસ્તામાં સંતો જોડે હતા, હરિભક્તો જોડે હતા. સ્વામીએ કોઈને પૂછ્યું કે ભાઈ આ વિસ્તારમાં કેમ છે સત્સંગ, અમે પહેલી વખત આવ્યા છે આ વિસ્તારમાં, કેવો સત્સંગ છે? ત્યારે સ્વામીને કહ્યું, સ્વામી સત્સંગ તો ખૂબ નવો છે, થાય એવો છે, પણ સ્વામી આ સામે જે માણસા ગામ દેખાય છે, આપણે જે બાજુ જોઈ રહ્યા છે, એ માણસા ગામની અંદર એક બારવટીઓ પાક્યો છે, બારવટીઓ એટલે સમજ્યા, ચોર નહીં પણ ધોળે દાડે લૂંટ કરે ને એને બારવટીયા કહેવાય, પહેલાના જમાનામાં બારવટીયા હતા, સમજ્યા, ધોળે દિવસે લૂંટ કરે, રાતે નહીં, છાનામાના નહીં, એ બારવટીયા લોકોની આખી ગેંગ હોય, જોબન પગી બારવટીયો હતો, આ બધા ઘણા બારવટીયા એ જમાનામાં, બધા ઘણા બારવટીયા હતા. પેલો આપણે ભણવામાં જેસલ તોરલની કવિતા આવતી ખબર છે, પાપ તારું પ્રકાશ જાડે જાય એવી કવિતા આવતી ને આપણે ભણવામાં, આવતી યાદ આવી હશે કોઈ જૂના જૂના બધા, આ તાર ખબર નથી પણ એ વખતે આવતી, એ જેસલ બારવટીયો હતો, જોબન પગી બારવટીયો હતો, આ બધા બારવટીયા ઘણા બધા હતા એ જમાનામાં. હા, આ કોગીદાસ જોગીદાસ ખુમાણ બારવટીયો હતો મોટો, સમજ્યા, અને આવા બારવટીયા હતા, અને એમાંનો એક આ પણ સૌરાષ્ટ્રનો નામાંકિત બારવટીયો, જેનું નામ હતું વાલેરો વરુ. શું નામ હતું પહેલા? વાલેરો વરુ. બોલો જો બધા, શું નામ હતું?
વાલેરો વરુ. વરુ એની સરનેમ હતી, અટક હતી, અને વાલેરો એનું નામ હતું. સ્વામીને કહ્યું, સ્વામી આ વાર આ સામે માણસા ગામ દેખાય ને, ગામ મોટો છે સ્વામી, 5-10 હજારની માણસની વસ્તીવાળું ગામ છે સ્વામી. એના મામૈયા વરુ એ ગામના ધણી છે, દરબાર છે. એ જમાનામાં ગામ ધણીઓ હતા, અને ગામ ધણી છે, અને એમને એમનો દીકરો વાલેરો, અને વાલેરો વરુ બારવટું ખેલ્યું છે. એની 25 જણની ગેંગ છે, ધોળે દાડે લૂંટ કરે છે. આજુબાજુના ગામોમાં આગલે દિવસે રીતસર જાસા ચિઠ્ઠી લખી જાય, ગામના ચોરે એમ ચિઠ્ઠી લબડાઈ જાય. બોલો. અને ચિઠ્ઠીમાં લખ્યું હોય, આવતીકાલે બપોરે 12 વાગે તમારા ગામમાં અમે લૂંટ કરવા આવવાના છે, ગામ લૂંટવા આવવાના છે, તૈયાર રહેજો, અને જે આપવાનું હોય આપી દેજો, જો નહીં આપો તો તમને ખેદાન મેદાન કરી નાખશું. આવી રીત સર આગલે દિવસે જાસા ચૂંટીઓ નાખી જાય. સરકાર એ વખતે કંઈ કરી શકતી નહોતી. એ જમાનામાં પોલીસો કે સરકાર બધી વેચાયેલી નાના નાના રજવાડા હતા, અને આ બધું ખૂબ અંધેર ચાલતું આ ભારતની ભૂમિ ઉપર. ગુજરાતમાં પણ આવા બધા ઘણા બારવટીયાઓ હતા, અને એવો આ વાલેરો વરુ એક બારવટીયો હતો. સ્વામીને કહ્યું, સ્વામી આ બારવટીયો છે, રોજ ગામ તોડે છે સ્વામી, બધા લખાણે પૂરો છે, ચોરી કરે છે, લૂંટફાટ કરે છે સ્વામી, દારૂ પીવે છે, માંસાહાર કરે છે સ્વામી. બેન દીકરીઓ કોઈ સાંજે સંધ્યા સમય થાય ને, પછી આજુબાજુના ગામમાં કોઈ બેન દીકરીની તાકાત નથી કે યુવાન દીકરી કે યુવાન બેન કોઈ નીકળી શકે. અંધારું થાય, ઘરમાં બેસી જવું પડે પૈણા બંધ કરી, નહીતર એના શિયાળ લૂંટે છે, જાનો લૂંટે છે, અધમ માણસ છે, નીચ છે. સ્વામી એ 25 જણની ટોળકી જ્યાં તૂટી પડે ને, અને જેમ પેલા તીડ પડે ને, જેમ ખેતરને ખાઈ જાય, આખા ખેતર સાફ કરી નાખે, એમ સ્વામી આ તીડની પેઠે ગામમાં પેસે છે, આખા ગામના ગામ લૂંટી લે છે. સ્વામી લોકો ત્રાહીમામ ત્રાહીમામ પોકારી ગયા છે, બહુ દુઃખી છે. સ્વામી તમે બધાને સત્સંગી કરો છો, એક વાલેરાને જો સત્સંગી કરો ને સ્વામી, આખો પંથક સુધરી જાય, અને બધા બહુ રાજીના રેડ થઈ જશે. સ્વામી જો એક સત્સંગી થાય ને, એની વાંહે બોલો 500-500, 1000-1000ના ટોળે ટોળા કે વાલેરાના ગુરુ કેવા હશે. વાલેરાને સત્સંગી કર્યો સ્વામી, એના લીધે હજારોને બિચારા નિરાંત થઈ જશે, શાંતિ થઈ જશે, અને સ્વામીને એની કંઠીમાંથી સત્સંગી થશે. સ્વામી આને તમે નિશાન બનાવો. સ્વામી તરત બોલ્યા, સ્વામી કે અમે ને અમારા ભગવાન સ્વામિનારાયણ ભગવાનને અમે સંતો આવા થોરિયા જેવાને પર, સ્વામી કે કેળ ઉપર તો કેળા આવે, આપણે થોરિયા ઉપર કેળા લાવવા માટે જન્મ્યા છીએ, પ્રગટ થયા છીએ, આવાના કલ્યાણ કરવા માટે તો આપણે પધાર્યા છીએ. જે સીધા સાદા હોય ને ભગત થઈ જાય એવા હોય એને તો હવું કોઈ ભગત કરે, પણ આવા માથા ભારેને પણ સત્સંગ કરાવવો એ આપણો ધર્મ છે. જેની પાસે કોઈ ન જાય એની પાસે સંતો જાય ભાઈ. આજની તારીખમાં એવા પ્રસંગો મારે તમને પછી કહેવા છે, એટલા બની રહ્યા છે માથા ભારે અને નીચ ને અધમ લોકો પણ આજે ગાય જેવા થઈ ગયા છે. આ ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય પુરુષોનો સંતોનો પ્રતાપ છે ભાઈ. શું સ્વાર્થ છે એમ, કયો સ્વાર્થ છે એમ, આ તમારી જોડે શું સ્વાર્થ છે એમને? અને સ્વાર્થ માટે જો અમે પ્રવૃત્તિ કરતા હોઈએ, સ્વાર્થ માટે સત્સંગ કરતા હોઈએ તો અમે સાધુ નથી, અમે સાચા સાધુ નથી. તમે સવારથી નોકરીએ જાઓ છો, ધંધે જાઓ છો, બરાબર, ક્યાંક ક્યાંક કંઈક કમાવા જાઓ છો, સ્વાર્થ માટે જાઓ છો. સાચી વાત છે. કોઈ અમદાવાદ જાય છે નોકરી કરવા, અહીંથી અમદાવાદ જતા હોય, મહેસાણા જતા હોય, કડી જતા હોય નોકરી કરવા, કોઈ છે અહીંયા આંગળી હોય તો હોય તો આંગળી ઊંચી કરો સર, કડી જતા હોય ક્યાં જાઓ છો? કડી જાઓ છો રોજ, સ્વાર્થ છે તમને એટલે જાઓ છો ભાઈ. અમારા રાજુભાઈ હમણાં સુધી રોજ પાલનપુર જતા હતા, પાલનપુર જતા, હા પાટણ જતા, રોજ પાટણ જતા,
પણ જો એમને બેંકમાંથી એવું સર્ક્યુલર આવી જાય કે તમારે પાટણ કે પાલનપુર કે આવું હોય તો આવજો, અથવા તો અહીં ગામના ઝાંપામાં દરેક ગામમાં તમારે નોકરી આવું હોય તો આવજો, પગાર નહીં મળે, બોલો અમે કેટલા જાઓ, આ તમને અરવિંદ મિલમાંથી કાલ કાગળ આવી જાય, પગાર નહીં મળે, આવું હોય તો આવજો, જાઓ તમે, પગાર મળે છે એટલે જાઓ, તમારો સ્વાર્થ છે, મુક્ત અમને કયો પગાર મળે છે, હા ક્યાં એવું છે કે ભાઈ અહીંયા છે એક જણે આવે તેની 10 રૂપિયા ફી છે, ક્યાં છે કે એક સભા કરીએ એટલે 5000 રૂપિયા મળશે, ભક્તો કયો સ્વાર્થ છે સંતને, આ સંતોના જીવનમાં કોઈ સ્વાર્થ નથી, આટલો સ્વાર્થ નથી, સ્વાર્થ હોય તો એ સાધુ નથી, અમે સાધુ નથી, અને એટલે સ્વાર્થ નથી એટલે પરિવર્તન થાય છે, એટલે ભગવાન ભેળા પડે છે, અને એટલે જીવોના પરિવર્તનો થતા હોય છે, જીવો બદલાઈ જાય છે આખા, ભક્તો ગુણાયતાન સ્વામીએ વિચાર કર્યો, સ્વામીએ પ્રોમિસ કરી, સ્વામી કે આજનું નિશાન આપણું વાલેરો, આપણે વાલેરાને સત્સંગી કરવો છે, મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ બસ આવા કાળ મીંડ પથ્થર જેવાને તોડવાને માટે તમે આ બ્રહ્માંડમાં પધાર્યા છો, બસ આ વાલેરાને સત્સંગી કરો મહારાજ, એનો તો ઉદ્ધાર થાય, એની વાંહે કેટલાયનો ઉદ્ધાર થાય, અને આખા પંથકની અંદર શાંતિ 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 થઈ જાય, આવો એક સુધરે તો સ્વામીએ હરિભક્તોને કહ્યું, હરિસંતો કે સ્વામી પણ આ તો માથા ભારે માણસ છે, સ્વામી કે માથા ભારે આ શું કરશે, આપણને શું કે આપણી જોડે કઈ લૂંટાવાનું છે નહીં, સ્વામી લૂંટી લેશે, સ્વામી કે આપણી જોડે કઈ લૂંટાય એવું નથી, લૂંટવા જે લૂંટવા લૂંટાવા એવું છે એ તો લૂંટવા લૂંટાવા આવ્યા છે, આપણી જોડે મિલકતમાં ભગવાન છે, અમારા સંતો જોડે મિલકત કઈ વહેલા, ભગવાન રૂપી મિલકત, અમારી જોડે બીજી કોઈ મિલકત નથી, જો નથી અમારે ખીસું, નથી અમારે કઈ પહેરણ, નથી શર્ટ, નથી તમારી જેમ પાટલું પેટમાં પેન પાટલું, નથી ખીસા કોઈ જાતના, નથી બેંકમાં ખાતા, નથી કોઈ ખાના, નથી આ સંતોનું કોઈ ડ્રોવર પોતાનું, કોઈ મિલકત નથી, અમારી જોડે એક એવી મિલકત છે કે તમારા બધાની મિલકતો ભેગી કરો ને તો અમારી મિલકતની તોલે ના આવે પાછી, હો કઈ મિલકત અમારી વહેલા ભગવાન, આ અમારી મિલકત છે, આખા બ્રહ્માંડોની મિલકત ભેગી કરો તો આની તોલે આવે પેલા, તમારી નહીં આખા બ્રહ્માંડોની મિલકત ભેગી એવી મિલકત છે, અને કોઈ કે લૂંટી લેશે તો એ લૂંટાવવા માટે તમે આવ્યા છીએ, એ આપવા માટે તમે અમે તમને બોલાયા છે અહીંયા, હા સ્વામી કે કાંઈ ચિંતા ના કરશો, આપણી જોડે કશું લૂંટાવા જેવું નથી, અને લૂંટાવા જેવા છે ભગવાન, ભગવાન આપવા છે આપણે, અને સ્વામી ત્યાં એક પંક્તિ બોલ્યા, સ્વામી કે કોઈ નદી હોય મોટી ભયંકર જબરજસ્ત મોટી નદી હોય, અને નદી નદીના પ્રવાહની અંદર તમે લોઢા મૂક્યા હોય તો ડૂબી જાય, પથરા મૂક્યા હોય તો ડૂબી જાય, પરંતુ તણખલા મૂક્યા હોય અથવા લાકડા મૂક્યા હોય મોટા મોટા તોતિંગ લાકડા ઊંઘ્યા હોય મોટા તો શું થાય પહેલા તરી જાય, તૃણ કાષ્ટને તુંબડા તારે, સ્વામી શું કે સાંભળજો કે સંતો હરિભક્તો તૃણ કાષ્ટને તુંબડા તારે, તૃણ એટલે તણખલા, કાષ્ટ એટલે લાકડું, અને તુંબડા સંતોના તુંબડા જોયા છે તમે, અમારે પાણી પીવાની તુંબડી હોય એ તો એની મેળે પાણી તરે, કે તૃણ કાષ્ટને તુંબડા તારે, એવા વાણ તો હોય ઘણા, એવા વાણ તો ઘણા હોય, હવે એની મેળે તરે એમાં શું મોટી વાત છે, પણ લોહ પાષાણ ને પાર ઉતારે એવા વાણમાં નહીં મણા, શું બોલે છે સ્વામી કે લોહ એટલે લોઢાના મોટા મોટા ગચ્ચિયા, અને પાષાણ એટલે પથ્થરના મોટા મોટા પથ્થરની શિલાઓ, એને પાર ઉતારે એવા વાણ કોક હોય, સ્થાય એવાના કલ્યાણ તો હવ કોઈ કરે, પણ આવા વાલેરા વરુ જેવાના માથા ભારેના કલ્યાણ કરે એવા આપણે સાધુ છીએ, માટે આજે આપણે વાલેરા વરુને નિશાન બનાવવું છે અને એનું કલ્યાણ કરવું છે, સ્વામી સંતોને હરિભક્તોને કહે છે ભાઈઓ વાલેરાના ઘેર જવું છે, ચલો આપણે એના ઘેર સામે ચાલીને જઈએ, અરે સ્વામી એના ઘેર ના જઈ શકાય, કોઈ હારો માણા ના જાય, સ્વામી કે આપણે જવું છે, ચાલતા ચાલતા હે મહારાજ ભેળા પડજો, ધૂન કરતા કરતા સ્વામિનારાયણ મંત્રની ધૂન કરતા કરતા નીકળ્યા, ગામ હજુ થોડું દૂર છે, 2-4 ઘઉં દૂર છે, અડધો ઘઉં ઘઉ ક્યાં હશે, પેલાના જમાનામાં ઘઉં બોલતા, ગાઉ એક ગાઉ એક ગાઉ એટલે 3 કિલોમીટર લગભગ, આશરે 3 કિલોમીટર અત્યારના થાય, થોડેક છેઠે ગયા હશે, અને ત્યાં સામેથી 5-10-15 ઘોડેસવારો સામે હાલ્યા આવે, ઘોડેસવારો, સ્વામી કે કોણ છે, બધા કે સ્વામી આ ઓલો વાલેરો જેને આપણે હોધવા નીકળ્યા છીએ ને એ જ લૂંટ કરવા નીકળ્યો લાગે, સ્વામી કે હજુ તો 5 વાગ્યા છે આજના, 5 વાગે લૂંટ કરવા નીકળે, સ્વામી એને શું એ દોડે દાડે લૂંટતો હોય ને રાતની દાડાનું બધું હરખું છે ને, સ્વામી
આ વાલેરો બોકાની વાળીને નીકળ્યો છે, જુઓ એને હાથમાં, જુઓ એને પીઠ ઉપર, જુઓ એને એના ખભે, જુઓ તલવારો લટકે છે, બંદૂકો લટકે છે, જમૈયા લટકે છે. મહારાજ આજ મામે આ વાલેરો અને એના ભાઈબંધો જુઓ, બધા કાળમીંડ, બધા જમના દૂત જેવા બધા એના ભાઈબંધો છે. વળે દાડે બીક લાગે, છોકરું જો જોઈ ગયું હોય ને તો એને છોકરાને ઊંઘ ના આવે ને એની ઊંઘમાંથી ઉડી જાય એવા એના દરહણ છે. જુઓ તો ખરા સ્વામી, આજ વાલેરો. સ્વામી કે આવવા દો નજીક, આપણે એના ઘેર જતા હતા, એ હામે ચાલીને આવ્યો છે, હામે હાલ્યા જાય. સંતો કોઈ ડરતા નહીં હો, હરિભક્તો કોઈ બીતા નહીં. આજે આપણે લૂંટાઈ જવું છે, એની સામે ચાલીને આપણે લૂંટાઈ જવું છે. જેના હૈયામાં ભગવાન હોય, જેની સાથે ભગવાન હોય, કે નિર્ભય હોય, કોનો ભય એને, કોનો ભય? નિર્ભય સ્વરૂપ જેની જોડે હોય એ હંમેશા નિર્ભય હોય. અને સ્વામી નિર્ભયતાથી નજીક આવ્યા. પેલો વાલેરો હામે વળી સ્વાથી નીકળ્યો છે અને પેલા વાલેરાએ બૂમ પાડી, એ બાવો, સાધુ બાવાઓ, કોણ છો તમે, ક્યાંના છો, કેમ નીકળ્યા છો આ બાજુ? ગુણાયતાન સ્વામી બોલ્યા, ભાઈ તારું નામ વાલેરો? હા, તમે મને ઓળખી લીધો, હું વાલેરો. કોણ છો તમે? અમે જૂનાગઢના જોગી છીએ, સાધુ છીએ. મારું નામ ગુણાયતાન સ્વામી છે. કેમ આ પંથકમાં નીકળ્યા છો? વાલેરા, અમે તારા ઘેર આવતા હતા, મારા ઘેર આવતા હતા, તારું નામ સાંભળ્યું, અમને એમ થયું કે મારે વાલેરાને મળવું છે. અમે તારા ઘેર આવતા હતા અને તું હામે મળી ગયો. ભાઈ મારા ઘેર આવતા હતા? આ તારા ઘેર આવતા હતા ભાઈ, શું કામ હતું? અરે તને મળવું છે. અરે આ મળ્યો, બોલો શું કામ છે? અરે ભાઈ, ઘોડા ઉપર બેહીને વાતો ન થાય, આપણા ભારતની સંસ્કૃતિ છે, સાધુ સંતને પગમાં પડવું જોઈએ. ભલે તું લૂંટારો હોય એટલે સાધુ સંત તો તારા કરતા મોટા કહેવાય, એના પગમાં પડવું જોઈએ. હેઠો ઉતર, હેઠો ઉતર, વાલેરા હેઠો ઉતર ને સાધુના પગમાં પડે, પગ પગમાં પડે, હેઠો નહીં, નેમ નેમ નેમ, હેઠો ઉતર. આટલું કીધું. હવે આવું ખુલ્લા દિલે કહી શકે એ તો જે નિર્ભય પુરુષ હોય ને કહી શકે ભાઈ. અને આટલું કીધું ને, જેના બોલનારા ભગવાન હતા, જેના મુખમાં બોલનારા ભગવાન હતા, જેની વાણીમાં તાકાત હતી, પેલો વાલેરો જે આટલું સાંભળ્યો ને ટૂંકારો કરીને વાલેરાની હામું કોઈ ચૂ ના કરી શકે. અને ગુણાયતાન સ્વામી, સ્વામી એમ કે હેઠો ઉતર, હેઠો ઉતર, વાલેરા હેઠો ઉતર, હેઠો ઉતર, અને સાધુના પગમાં પડી. આટલું જ્યાં કીધું ને, પેલો વાલેરો રીતસર ઘોડા ઉપરથી કૂદકો મારીને, પેગડામાં પગ નાખીને નીચે કૂદકો મારીને ઉતર્યો. હવે નીચો નામ, નીચો નામ, હેઠો નામ, સાધુના પગમાં પડે, સાધુના પગે લાગવું જોઈએ, પગમાં પડે. અને કીધું ને ત્યાં હવે એકદમ પગમાં પડી ગયો, પેલો વાલેરો નીચો નમી ગયો. સ્વામી હાથ ઝાલીને કે બેસ બેસ, વાલેરા હેઠો બેસ, હેઠો બેસ. સ્વામી ધૂળમાં બેહી ગયા, પેલા વાલેરાને બેહાડી દીધો હામે. સ્વામી કે વાલેરા, તું બેઠો ને હું બેઠો, આ તારા સાગરી તો બધા ઊભા છે બાવળિયાના ઠૂંઠા જેવા, જો એમને કે હેઠા બે, હેઠા બે. કે પેલો વાલેરો જોઈ રહ્યો, એટલે એ હેઠા બેહો, હેઠા બેહો, સાધુની આગળ ઊભા ના રખાય, અને પગમાં પડો, પગમાં પડો, આ સાધુના પગમાં પડો. કેવો બોલો વાલેરો એના સાગરીતોને, એના મિત્રોને કે પગમાં પડો. બોલે બધા જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ કરતા કરતા બધા પગમાં પડીને બેઠા હેઠા, આખું ટોળું બેઠું. સ્વામી કે સંતો હરિભક્તો બેહો, બધાને બેહાડ્યા. બોલો વાલેરો કહો, બોલો બાપુ શું કહેવું છે, કહો. સમજા, એને બિચારા સ્વામી બોલતા આવડે એટલે શું કહે છે, બોલો બાપુ શું કહેવું છે. અને સ્વામી એ તો હામે ગરાગ હામે આવી ગયો છે. અને હવે ગરાગ મળે અને એમાં એક હારે 20-25 ગરાગ મળી ગયા. તમને બધા આમંત્રણ પત્રિકા મોકલીને ફોન કર્યા અને કેટલું કીધું હશે, ત્યારે તમે બધા ભેગા થયા છો, ગરાગ આવ્યા છે. આ હામે ચાલીને દુકાન ઘર જેને ભેગું હોય અને ગરાગ આવીને ઉભા રહ્યા, ભાઈ શટર ઉગાડવાનું હતું એમને પહેલા. અને સ્વામીએ ધંધો ચાલુ કર્યો. કયો ધંધો? પહેલા એમને માલ લઈને આવ્યા હતા ને, એ માલ આપવાનો, ચોખ્ખો કરવાનો, ધોબી જેમ કપડાં આવે ને જેમ દિબંગ 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 કરીને. અને એમાંય તે જોજો, ટેરીકોટનનું લૂગડું હોય ને એ તો છબ છબાએ સાફ થઈ જાય, પણ જાડું લઠ જેવું મોદિયા જેવું લૂગડું હોય તો શું કરવું પડે? પહેલાં એને બે દાડા પાણીમાં બાફે, ઊના પાણીમાં, અને પછી બે જણા આડા લઈને મંડે ને ત્યારે મેળ પડે ભાઈ. અને સ્વામીએ તો લીધું આડું, આડું એટલે સમજ્યા પહેલાં, વાતો રૂપી આડું, હો પેલું પાછું આડું એટલે પેલો ધોકો નહીં આવે, સમજ્યા? સંતોની જોડે એ ધોકા નથી, કથા વાર્તાના ધોકા છે. અને સ્વામીએ માંડ્યું દેવા, વાલેરા મારા એક પ્રશ્નનો જવાબ આપતું પેલો. વાલેરા તો લૂંટફાટ કરે છે,
ગામ લૂંટે છે, બેન દીકરીઓની આંતરડો પકડાવે છે, દીકરાઓ કોઈ તારી સામો થાય તો એમ તો પતાવી નાખે છે. કેટલા એના પતિને તે મારી નાખ્યા છે, કેટલા એના દીકરાને તે મારી નાખ્યા છે, કેટલા એના માવતરને તે મારી નાખ્યા છે, કેટલાના સગા ભાઈને તે મારી નાખ્યા છે. એ બહેનોની આંતરડી કેટલી કકડાતી હશે, એ દીકરાના જેને દીકરા મારી નાખ્યા એના મા બાપનું શું થતું હશે, જે બેન દીકરીઓની તે લાજો લૂંટી છે એના કેટલા શ્રાપ તને નડશે, કંઈક પાન પડેશ તને. શાના માટે આ બધું, શું કરવા, કોના માટે આ કરેશ તું? આ કરેલા કર્મનો બોટલો ભોગવવો પડશે વાલેરા. આ પાપના પોટલા ભેગા કરીને તું ક્યાં જઈશ અને શાના માટે? હું તને પ્રશ્ન પૂછું વાલેરા. સ્વામી એક હામટું માંડ્યું દેવાઓ, બોલો વાલેરો હાથ જોડીને સાંભળે જ રાખ્યો છે. વાલેરા આ બોકાની છોડી દે, બોકાની છોડી તો કાનમાં બે શબ્દ બે પેલું બોકાની વાળેલી ને, આ બોકાની જેમ પેલા મફલર બાંધીને નથી અવારના પોરમાં શિયાળો હોય ને કડકડતી ટાઈટ હોય ને તમે બોકાની વાળીને આવો છો, મોઢું ના દેખાય કશું નહીં, એકલું તમે જોવો આંખ્યું દેખાય કશું ના દેખાય. હવે કાનમાં શબ્દ કેવી રીતે બે? સ્વામી કે બોકાની છોડ, બોકાની છોડ, બોકાની છોડાય. હવે હા ભણી જો વાલેરા, હું તને પ્રશ્ન પૂછું, તારે ખાવા માટે જોઈએ કેટલો રોટલો જોઈએ, એક બીજું કંઈ જોઈએ? વાલેરા બે રોટલી ચાર રોટલી કે એક રોટલો ખાનારો તું? અરે ખોરાક રોટલાનો એક રોટલો જોતો હશે, એક રોટલા માટે એક 500 ગ્રામ અનાજ શેર અનાજ જોઈએ પેટમાં ભરવા માટે, પેટ પૂરમાં પૂરું કરવા માટે, અને એના માટે તું આટલા બધા પાપ કરે છે? શું તને રોટલો નહીં મળે? અલે આ કૂતરું ચાર ઘેર ફરે છે ને રોટલો એને મળી જાય છે ને પેટ ભરાઈ જાય છે. કૂતરું ચાર ઘેર આંટા મારે આમથી આમ દોડે, એ ભૂખ્યું નથી રહેતું, એ હાંચ પડે એને રોટલો મળી જાય છે. અલે ચકલી, એક ચકલી ચાર 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 જગ્યાએ જઈને ચણ 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 પકડી લાવે ને એ ખાઈ જાય છે ને એના બચ્ચાને ખવડાવે છે. અરે મુઆ, આ ભગવાનની દુનિયા બનાવેલી છે, ધન્ય છે ભગવાનને કે જેને જેવી જરૂર હોય એને રોટલો આપી રહ્યા છે. ભાઈ કીડી ને કણ, હાથી ને મણ, ચાર પગાને ચાર જોને મૂરખ, કીડી ને કણ જોઈએ છે તો ભગવાન એને કણ આપી દે છે, આપી દે છે ને ભાઈલા. કોઈથી કીડીઓ મરી ગઈ પેલા, ગમે ત્યાંથી કીડીઓ જીવે છે કે નહીં પેલા, કણ મળી રહે છે. કીડી ને કણ, હાથી ને મણ, હાથી ને મણ જોઈએ છે ખાવા માટે. મણ એટલે સમજ્યા ને પેલા, આટલું મોટું ઢગલો જોઈએ તો એને ભગવાન મણ આપી રહ્યા છે, અને એટલે તો હાથી બધા જીવે છે, નહીં તો મરી ગયા હોત તારોથી બધા. લ્યો હજારો હાથીઓ જીવે છે કે નહીં પેલા, એને મણ જોઈએ છે, ભગવાન એને મણ આપી રહ્યા છે. કીડી ને કણ, હાથી ને મણ, ચાર પગા ને ચાર જોને. ચાર પગા એટલે સમજ્યા પેલા, પશુઓ, ગાયું ભેંસું ઘોડાને ગધેડાને બકરાને ઊંટિયાને બધા એમ ચાર પગા કહેવાય, એને ચાર જોઈએ છે તો ભગવાન એને ચાર આપી રહ્યા છે કે નહીં? ચાર એટલે સમજે ને ભાઈલા, ચાર એટલે ચાર નહીં હોય, ચાર એટલે પૂળા ઘાસ આપી રહ્યા છે કે નહીં? અલે આ મુહ તને પેટ નહીં ભરાય, શાના માટે તું આ બધું કરે છે? છાનો માનો પાછો વળ, પાછો વળ, તું પાછો વળ, આ ધંધા બંધ કર અને પાપના પોટલા ભેગા કરીને તું શું જવાબ આપીશ ભગવાનને? આ ભગવાને મનુષ્યનો જન્મ આપ્યો છે આના માટે આપ્યો છે? અને જ્યાં સ્વામી 1.5 કલાક બરાબરનો લીધો ને, એટલે વાલેરો હાથ જોડીને આમ 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 જોતો જાય ને સ્વામી હામો ડોલતો જાય, આંખમાંથી આંસુ માંડ્યા નીકળવા વાલેરાની આંખમાંથી. જો લુગડું ધોયું અને સાફ થયું, હમ વર્તન વાતો કરે ભાઈ, એ વર્તનશીલ પુરુષ હતા, જેના બોલનારા ભગવાન હતા, જેની આંખમાં જોનારા ભગવાન હતા, અને એવા પુરુષ ધોબી થયા એના, અને ધોકો લઈને જ્યાં સ્વામી મંડ્યા જ્ઞાનરૂપી ધોકો લઈને, એટલે વાલેરાની આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા, પશ્ચાતાપનું ઝરણું વહેવા માંડ્યું, એકદમ અંદર રિયલાઇઝ માંડ્યું થવા, પશ્ચાતાપ થવા માંડ્યો. અને વાલોરે વાલેરો કહે છે, સ્વામી તમે બોલી રહ્યા, બોલો બોલો, તમે થાકો નહીં ત્યાં સુધી બોલો, પછી મારે થોડી ચોખવટ કરવી છે. બાપા બોલો, મને તમે બોલો છો ને બહુ ગમે છે. એટલે વાલેરા હું તને ધમકાવું છું, તને દુઃખ નથી થતું? અરે મને ધમકાવનારો બીજો તમારા વગર છે કોણ? મારી માં મને ધમકાઈ ના હાકે, મારો બાપો મને ધમકાઈ ના હાકે, મારો ભાઈ મને ધમકાઈ ના હાકે, મારી ઘરવાળી બિચારી ગાય જેવી થઈ જાય એ મને ધમકાઈ ના હાકે, તમારા સાધુ સિવાય મને ધમકાવનારો છે કોણ? બોલો બોલો સ્વામી, મને તમે ધમકાવો છો ને બહુ ગળ્યું લાગે છે કે ધમકાવો સ્વામી, કહો મને વટો. એને ગળ્યું લાગવા માંડ્યું મુક્તો, અને ગળ્યું લાગે સ્વામીએ જાણ્યો કે નહીં આને વાત ગમવા માંડી છે, એટલે તો ગળ્યું લાગે, નહીં તો ઊભો થઈને હાલતો થયો હોત, હેડો હેડો કરીને બધાને ઊભા કરીને નીકળી ગયો હોત, નહીં ફેર પડવા માંડ્યો છે. જો આ દવા સંતોની શું જરૂર છે, સત્પુરુષની શું જરૂર છે, સત્સંગની શું જરૂર છે? અંદરના કચરા સાફ કરી નાખે ભાઈ, એનું નામ સાધુ કહેવાય. હે અંતરના સ્વભાવોને ટાળી નાખે એ સત્સંગ કહેવાય. આ સત્સંગનો પ્રતાપ છે બધો. અને સ્વામી 1.5 કલાક
પેલો આંખમાંથી ચોધાર આંસુ વહેતા જાય. સ્વામી કે વાલેરા શાના માટે તું આ બધું કરે છે? એટલું તો કે પેલો વાલેરો હાથ જોડીને એકદમ સ્વામી બોલવાનું બંધ કર્યું ને સ્વામીના ખોળામાં માથું મૂકી દીધું. ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો, સ્વામી મને ધબ્બો મારો, મારા અસંખ્ય પાપ છે સ્વામી, આ જેટલા માથાના વાળ છે ને એટલી મેં હિંસાઓ કરી છે સ્વામી, એટલા માણસને મેં માર્યા છે, એટલા પશુઓને કાપ્યા છે સ્વામી, આપ જેવા સાધુ મને મળ્યા, આજે મારી આંખ ખુલી ગઈ સ્વામી, મારી આંખ ખુલી ગઈ સ્વામી, આજથી હું ધંધો બંધ કરું, મારે નથી કરવી ચોરી લૂંટફાટ, મને નથી ગમતી, મારી વાદીએ મેં આ 25 ચડાયા છે, આ બધાએ મારી જોડે પાપ કરે છે, એમની સંગે હું બગડ્યો છું, મારા સંગે એ બગડ્યા છે સ્વામી, અમે બધાએ તમારા શરણે થઈ જઈએ સ્વામી, પણ મારી મુશ્કેલી છે સાંભળો, મેં કેમ આ ધંધો શરૂ કર્યો મારે તમને કહેવું છે સ્વામી, એનો ઉપાય શોધ મને બતાવો, આનું કંઈક સોલ્યુશન કાઢો સ્વામી, હું છોડી દેવા તૈયાર છું સ્વામી. કે બોલ, ત્યાં ધંધો કેમ ચાલુ કર્યો સ્વામી? મારો ઇતિહાસ કહું, મારી હિસ્ટ્રી કહું સ્વામી, મારી બાપ મારા બાપે 2 પત્ની કરી છે, હું મારી જૂની મારા બાપની જે જૂની પત્ની એટલે મારી જૂની માં એનો હું દીકરો છું સ્વામી. મારી માં મને નાનો હતો માંદી પડી ભગવાનના ઘેર ચાલી ગઈ, મારો બાપ બીજું લગ્ન કર્યું, બીજી પત્ની લાયા, હું નાનો હતો 1-5 વર્ષનો, મને આનંદ હતો ચલો મને માં મળી ગઈ, પણ મારી માએ મારા પ્રત્યે પરાયા વૃત્તિ રાખી. પરાયા વૃત્તિ એટલે સમજે ને ભલે, પારકા વૃત્તિ, આ પારકો છે મારો નથી, આ પારકી સ્ત્રીનો દીકરો છે મારો નથી, મને પારકો જાણીને છેટો ને છેટો રાખ્યો, મને ખાવા ના આપે, મને હેરાન કરે, હું માની આશરે માને આશરે તોય મારે બીજો કોઈ આધાર નહોતો, હું મોટો થયો, મારી માને પણ બીજા પુત્રનો જન્મ થયો એટલે એમને ઘેર પણ પુત્રનો જન્મ થયો, મારાથી 7-8 વર્ષે નાનો મારો ભાઈ, અમે જ્યારે મોટા થયા હું 30 વર્ષનો થયો, મારો ભાઈ 25 વર્ષનો થયો, મેં મારા બાપ જોડે ભાગ માંગ્યો કે બાપા મારો ભાગ મને આપી દો તો મારી રીતે લઈ ચડું, ત્યારે મારી માએ અમારી 1,00,000 રૂપિયાની મિલકત, 1,000 વીઘા જમીન, અમારી 1,000 વીઘા જમીન છે, મણ 2 મણ હોનું હશે ઘરમાં, કેટલી દોમ દોમ સાહેબી, પણ મારી માએ મારી સાથે અન્યાય કર્યો, મને કહી દીધું મારા બાપને ચડાયો અને કહી દીધું એક વાર જગ્યા નહીં મળે, ઘરમાંથી નીકળી જતું, મને હળહળતો અન્યાય કર્યો, મને 1 વીઘો જમીન ના આપી, 1/2 ભાગ માગું એના બદલે કંઈ ના આપ્યું, મને 5 રૂપિયા ના આપ્યા, ઘરમાંથી નીકળી જાય, મને હળહળતો અન્યાય થયો, અને એ અન્યાયનો બદલો વાળવા માટે હું અવળી લઈને ચડી ગયો, મારા બાપને મારી માને મારે હેરાન કરવા છે, એમની પ્રજા છે, એમની પ્રજાને હેરાન કરું તો બધી ફરિયાદો એમની જોડે જાય, અને એ કંઈ કરતા એ મને ન્યાય આપે, ભાઈ સાહેબ મારા ન્યાય માટે મેં આ કર્યું છે, હું અવળી લઈને ચડી ગયો છું સ્વામી, આપ જેવા સાધુ જેમ કહો એમ મારે કરવું છે. જો 2-3 વાતો બહુ શીખ્યો જોડે, તમે પણ કોઈક વાલીઓ છો, તમારા બાળકોને કોઈ દિવસ આવો અન્યાય ના કરતા, નહીતર એ બાળકો ફ્રન્ટ થઈ જશે, અવળા રસ્તે જશે, કદી પણ તમારા બાળકો પ્રત્યે ભેદરેખા ના રાખજો, દીકરો હોય કે દીકરી હોય, 2 દીકરા હોય 4 દીકરા હોય, ઘણા મા બાપો આવું કરતા હોય છે, એક બાપ એક દીકરો વાલો હોય ને બીજો દવલો હોય, એકના વિશે વધુ એ તો હોય ને બીજાના વિશે ના હોય, અરે 2 આંખ છે, 2 આંખમાં કઈ હારીને કઈ નરસી કહો, કઈ ફોડી નાખશો, હા 2ની જરૂર નહીં પડે, આ 2 હાથમાં કયો હારો ને કયો નરસો, ભાઈ 2ની જરૂર નહીં પડે, અરે ભાઈ આ 5 આંગળીઓ છે જો તમે, એ કઈ હરખી છે, આ નાની ને આ એથી મોટી ને ઓલી એથી મોટી ને ઓલી પાછી નાની ને પાછો અંગૂઠો તમે જો છેટો ને છેટો જુદો, જાડીયો ને બધાય કરતા તમે એવું જોઈએ છે ને ભાઈ, અંગૂઠો જાડો ને, તો આ 5 ને હવે અંગૂઠાને છૂટો પાડી દે કે આ છૂટો છે ને જુદો પાડો, આપણે 4 હમ્પીન ડ્રો ને 1ને જુદો પાડી દો, ના પડાય ભાઈ, એક વખત 4 આંગળીઓ નક્કી કર્યું કે આપણે અંગૂઠાને જુદો પાડી દો, તો નક્કી કર્યું 4 ભેગાથી, આપણે એની જોડે સંબંધ નથી રાખવો,
બોલો, અંગૂઠા જોડે કિચ્ચા કરી નાખ્યા, તારી જોડે અમારે સંબંધ નથી રાખવા. અંગૂઠો કે સારું ભાઈ, હવે ડિસિઝન તો જજમેન્ટ તો લઈ લીધું, પણ હવાર પડ્યું ને લોટો હાથમાં ઝાલીને જવાનું થયું જાદરું જવા. બોલો, હવે અંગૂઠાની જરૂર પડે કે ના પડે? પહેલા ભારે કરીએ, એટલે આપણે એની જોડે એને એની જોડે સંબંધ નથી રાખવાનો, સારું શું કરીશું હવે? કેવી રીતે લોટો પકડવો? કહો, જરૂર પડી યાર, અહીં નાવાનું થયું, નાવા પેલો લોટે લોટે નાહવું પડે, હવે અંગૂઠા વગેરે હાલશે પેલા? અરે કોઈક રૂપિયા લેવા આવ્યો ને, રૂપિયા ગણવાનું થયું, ગણવાનું, અંગૂઠા વગેરે ગણાય, લો ગણો લે એમને ગો. અરે ગ્લાસમાં પાણી પીવાનું થયું, ગ્લાસ પકડો જોઈએ, અંગૂઠા વગેરે પકડાય પેલા, પાણી પીવાશે એમને? હા, કેમ કરવું, શું કરવું? અંતે તે બે કલાકમાં સીધી દોર થઈ ગયા જયારે આંગળીઓ, અને જઈ કગરતી બંગૂઠા, ભાઈ અમે તમારે તમારી જોડે સંબંધ રાખવો છે માટે પધારો, આપણે વાંચે ભેગા થઈને કામ કરી શકશું, ચારથી નહીં થાય. મુક્તો એક આને જુદો નથી પડાતો સંસારમાં, મારે આના વગર ચાલશે ને આના વગર ચાલશે એવું ન કરો, બધાની જરૂર પડે હંપીને રહેતા શીખો પહેલા. આ જ્યાં કુસંપ થાય છે ત્યાં શું દશા થાય છે જો, શું પરિસ્થિતિ થાય, એમાંથી આ બારવટીઓ બન્યો કુસંપમાં જ. કોઈ દિવસ એ ન શીખશો, તમારા પરિવારમાં કોઈ દિવસ કોઈ પારકો ને કોઈ પરાયો, એક પરિવારમાં બે ભાઈઓ રહેતા હોય, બે ભાઈઓના પરિવાર કે રહેતા હોય જોડે, સરખી દ્રષ્ટિ રાખજો, સરખી નજર રાખશો તો કોઈ દિવસ કુસંપ નહીં થાય, આત્મીયતા થશે. આ એક મેસેજ, આમાંથી શીખજો આપણે. અને બીજું, આ વાલેરાએ કહ્યું, સ્વામી હવે મારે પરિવર્તન કરવું છે મારા જીવનનું, મને રસ્તો બતાવો, આપ કો એમ કરું. મુક્તો આપણે પણ સાચા સંતને શોધીને એના મુખવાડા માથું મૂકતા શીખજો, એ સાચો રસ્તો બતાવશે આપણને, ઠેઠ પહોંચાડશે આપણને. સ્વામી એને ખોળા માથું મૂકીને કહી દીધું, સ્વામી આપ કો એમ મારે કરવું છે. સત્સંગમાં આવ્યા પછી સંતની પાસે જઈને હાથ જોડીને એટલું જ કહેવાય, આપ કો એમ મારે કરવું છે, પછી પોતાનું ધાર્યું નહીં કરવાનું કોઈ દિવસ. આ સત્સંગની બહુ મોટી રીત છે, તો આપણને સાચો રસ્તો બતાવે પહેલા, આપ કો એમ કરવું છે. મનગમતું છોડીને બસ ભગવાનને સંતના ગમતામાં રહેતા શીખો તો સુખિયા થવાશે. સ્વામીને પહેલું એમ કહી દીધું, સ્વામી બસ આપ કો એમ કરવું છે, આપ કહો તો ધંધો ચાલુ રાખો ને કહો તો બંધ. સ્વામીએ એને માથું ઊંચું કર્યું, વાલેરા લાય તારો હાથ લાય. સ્વામી હાથ લીધો, હાથમાં પાણી મૂક્યું, જો વાલેરા સાંભળ, આજથી દારૂ બંધ. ભલે સ્વામી, દારૂ બંધ. આજથી માંસાહાર બંધ. ભલે સ્વામી, માંસાહાર બંધ. આજથી બીજા બધા વ્યસનો, હોકા ને ગાંજા ને, એ વખતે બીડીને તમાકુ નથી, આ માણેકચંદ ને સોમચંદ નતા એ વખતે, સમજ્યા? પણ તારા બધા આ વ્યસનો બંધ સ્વામી, આજથી બંધ. સ્વામી કે વાલેરા, કોઈ ચોરી લૂંટફાટ બંધ. સ્વામી બંધ. બોલ્યા, જોડે એના સાગરી તો એના મિત્રો હતા ને, એટલે એ વાલેરા રોટલા વગરનો રહીશ, શું બધું બંધ 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 કરે? આ તો સાધુ છે, એમને મફત મળે છે અને તને નથી મફત મળવાનું, બધું બંધ બંધ ના કરે, ખેર સમજીને બોલ, બધું બંધ બધું બંધ બધું બંધ, તું વાય વાય બોલે રાખાશ, આપણું શું થશે? આપણે રોટલા વગરના રહેશું, આ તારી અને તારા ન્યાયનું શું? સ્વામી કે ભાઈઓ, શાંતિ રાખો, શાંતિ રાખો વાલેરા, વિશ્વાસ રાખે. સ્વામીએ પોતાની માળા હતી, સ્વામીએ પોતાની માળા આપી દીધી, આપીને કે સ્વામી કે વાલેરા લે આ માળા, હું તને કહું એટલું કરજે, ઘેર જા, ઘરનું બાયણું બંધ કરી દે, આઠ દિવસની મહેતલ આપું છું. તો આઠ દિવસ હાથમાં માળા, અમારી પ્રસાદીની માળા લઈને, બાયણું બંધ કરીને, સ્વામિનારાયણ 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 મહામંત્રનો જાપ ચાલુ કરી દીધો. બોલ બોલ, હું મારી હાજરીમાં બોલ, કયો મંત્ર? તો કે સ્વામિનારાયણ. બોલો બધા આપણે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, આ મંત્રનો જાપ કરજે ઘેર જઈને. આઠ દિવસ સુધી તારી સ્ત્રીનો સ્પર્શ ના કરીશ, બ્રહ્મચર્ય પાળજે. આઠ દિવસ સુધી તું સ્ત્રી સંગ ન કરીશ. વાંઈ પથારીએ સૂજી, આ ત્રણ નિયમ. અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજે. આઠમે દિવસે જા, ભગવાન તારી પર રાજી થઈ જશે અને તારા બાપા
તારી માં તને સંદેશો મોકલશે, સમાચાર મોકલશે, અને તને તારો ભાગ ઉપરાંત તને આપશે. તારે ભાગ જ જોઈએ છે, તને અન્યાય થયો છે, તારે ન્યાય જોઈએ છે, તને ન્યાય થઈ જશે, રસ્તો નીકળી જશે. સાધુ કેમ કરજે? આ મેં તને આટલું જ કીધું, ત્રણ નિયમ આપ્યા. માળા ફેરવજે 8 દિવસ સુધી, ચોરી લૂંટફાટ કરવા જતો નહીં, તારી સ્ત્રીનો ત્યાગ રાખજે, અને વહીં પથારી સુજે, અને મહેરબાની કહીને હવે ચોરી ને લૂંટફાટ ને આ જે તને નિયમ આપ્યા, દારૂ ને વ્યભિચાર ને બધું બંધ. સ્વામી મંજૂર છે, બસ મારે ન્યાય મળતો હોય તો મારે સ્વામી કશું કરવું નથી. પણ સ્વામી હું તો અભણમાણા છું. સ્વામી કે સ્વામી હું તો અભણ છું, અંગૂઠા છાપ છું. સ્વામી 8 દાડા એટલે શું? મને 8 દાડા ગણતા નથી આવડતું કે 8 દાડા કેવી રીતે થાય, મને કેવી રીતે ખબર પડે કે 8 દાડા પૂરા થયા. સ્વામી કે ઓ હોય એમાં શું? એને પેલું કેડિયું, પેલા સૌરાષ્ટ્રનું કેડિયું હોય, કેડિયું પહેરે. સૌરાષ્ટ્રમાં લોકો આવા શર્ટ ને એવું ના, હજુ પેલા જૂના ડોહા હોય ને તમે જોયા હશે, કેડિયું હોય ને કેડિયોની બટન ના હોય, શું હોય? દોરી હોય, દોરી. એને કશું કે કશું કશું કહું માંથી જ, જેમ પહેલાના જમાનામાં લેંઘામાં અત્યારે તમારે બટન આવી ગયા કે ઇલાસ્ટિક આવી ગયું. પણ પહેલાં લેંઘામાં શું આવતું ખબર છે? નાડું આવતું, નાવડું, નાડું, અરે મોટું આવડું લબડતું હોય એટલે નાડા આવતા, ખબર? નાડાવાળા લેંઘા તમે પહેર્યા છે નાનપણમાં બધા, સમજ્યા? અને એમાં એવા ધોળા લેંઘા, પહેલાં પેલા પટ્ટાવાળા લેંઘા આવતા, પટ્ટાવાળા લેંઘા, મેલા ઓછા થાય ને એટલે, તમે સમજ્યા? અત્યારે જેમ પટ્ટાવાળું પેલી જર્સી છે ને, પેલી જે શું કહેવાય ટી શર્ટ, એવા પટ્ટાવાળા લેંઘા આવતા, સમજ્યા? ઘણા પહેર્યા છે આમાંથી નાનપણમાં, સમજ્યા? અને નાડું હોય એમ. અહીંયા સ્વામીને અહીંયા પેલી કહું બાંધેલી હોય, પેલી પેલા પેલા પહેલાંના જૂના માણસો કે પેલી દોરી લબડતી હોય, સ્વામી પેલી દોરીને લબડતી હતી ને, સ્વામી એને 8 ગાંઠો વાળી દીધી, એક એની ઉપર બીજી, જેમાં દોરી છે પહેલાં, જો તમને કહી બતાવો કેવી રીતે ગાંઠ વાળી, એમ બધું આ બધું પ્રેક્ટિકલ કર્યા વગર હરખું આવતું નથી. જો શું કરીએ, જો એ આ એક ગાંઠ, પછી એ આ બીજી ગાંઠ એની ઉપર, પછી એ આ ત્રીજી ગાંઠ, એમ કરીને સ્વામીએ 8 ગાંઠો વાળી દીધી. જો આમ કરી કહીને આવી રીતે 8 ગાંઠો વાળી, આમ 8 ગાંઠ, 3 વાળી, આમ 8 વાળી દીધી. હવે શું કીધું ખબર છે? રોજ હવાર પડે ને ત્યારે એક ગાંઠ છોડી દેવાય, એટલે એક દિવસ ગયો બોલ, તારે ગણવાની માથા કૂટે જ નહીં, ગાંઠ વાળી દીધી. તાર જેથી છેલ્લી ગાંઠ છૂટે ને તેથી તારો નિવેડો આવી જશે. બસ સાધુને આવું બધું આવડે ભાઈ. હવે ક્યાંય એને ગણિત ભણાવવા બે હાડવો, એ વખતે એક અડ એકને બગડે બે, એને ક્યાંય એ વખતે એને શીખવાડવા બે આવું? બોલો, આ ગાંઠો વાળી દીધી, આ પ્રેક્ટિકલ, સમજ્યા? સ્વામી કે સ્વામી, સ્વામી કહેવા જા ઘેર, અને બોલે 8મે દાડે તારું કામ થઈ જાય તો? સ્વામી જો મારું 8મે દિવસે કામ પતી જાય તો સ્વામી હું સીધો મારા ઘેર નહીં જઉં, મને તમારું ઠેકાણું આપો, કે અમે જૂનાગઢ રહીએ છીએ. બસ જા સ્વામી, હું જૂનાગઢ આવી જઈશ, તમારા ખોળામાં માથું મૂકી દઈશ, તમને હોંપાઈ જઈશ, તમે મારો જેમ ઉપયોગ કરો હું તમારું રમકડું, તમારું રમકડું બની જઈશ. બોલો સ્વામી ઊભા થયા, બાથમાં ઘાલીને ભેટી પડ્યા, વાલેરા વિધિ નાખ્યો, વાલેરાનો જતો તો લૂંટફાટ કરવા, જતો તો લૂંટવા, અને લૂંટાઈ ગયો. એ લૂંટાઈ ગયો સાધુની આગળ, સાધુનો સંગ શું જરૂરી છે? બધા સાગરીકો કે એ વાલેરા શું કર્યું? અરે હેડો તમે જાઓ, જઈને ભજન કરો, ભજન કરો, હવે મારું જીવન બદલાઈ ગયું છે, મારે લૂંટફાટ કાંઈ કરવી નથી, તમારે જે કરવું એ કરો, હું તમારી કંપનીમાંથી નીકળી જઉં છું, રાજીનામું આપું છું, મારે તમારી કંપનીમાં રહેવું નથી. હા, કલાકમાં તો સ્વામી આખું કરી નાખ્યું પરિવર્તન. સ્વામી પેલા ઘેર ગયા, સ્વામી તો ત્યાં ત્યાંથી નીકળી ગયા જૂનાગઢ જવા, પેલો ઘેર ગયો અને ગાંઠો વાળી ને પેલા ગાંઠો વાળી આપેલી, ઘેર જઈને માંડ્યું ભજન કરવા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો જોઈએ બધા કયું ભજન પહેલા? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પાપ લાગે તો અમારા માથે, બોલો બધા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અને એક દાડો ગયો, બીજો દાડો ગયો, રોજ ગાંઠ છૂટતી જાય, ત્રીજો દાડો ગયો, ચોથો દાડો ગયો, પાંચમો, છઠ્ઠો, 7મો દાડો આવ્યો, અને 7મે દાડે રાત્યા આ બાજુ સ્વામિનારાયણનો મંત્ર શરૂ થયો, પેલી બાજુ એના મા બાપના હૈયા બદલાતા ગયા. જો બને આવું? અલે હા, સ્વિચ ત્યાં પાડો ને લાઈટ ત્યાં થાય, નથી થતી પેલા? હા, અરે અહીં સ્વિચ પાડો ને ત્યાં ધમ 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 જનરેટર ચાલુ થઈ જાય, બને કે ના બને આવું પેલા? જી બીમાં ત્યાં સ્વિચ પડે પણ લાઈટ તમારા ઘરમાં નથી થતી,
ત્યાંથી સ્વિચ પાડી દે, કશું ના થાય, અંધારું થઈ જાય પહેલા. હે એમ અહીંયા ભજન અહીં ચાલુ થયું અને પરિવર્તન ક્યાં થયું? પેલા પેલા એના માને એને બાપાનું પરિવર્તન માંડ્યું થવા. હાથમે દાડે ડોશીન ડોહા એના બાપા મામૈયા વરુ અને એની મા, એની મા કે બેહો બેહો બાપુ, હારું મને ઘણા દાડાથી પસ્તાવો થાય. પેલી એની મા કહે છો, આપણે વાલેરાને બિચારાને કાંઈ ના આપ્યું, પછી લૂંટફાટ ના કરે તો બીજું શું, બીજો બિચારો કરે શું? બહુ અન્યાય કર્યો છે આપણે, વાલેરા જોડે બહુ અન્યાય કર્યો છે આપણે. અને બાપાને થયું કે આવડી આનું આ ફરી ગયું, એનું કારણ શું? આનું હાવ ફરકી ગયું, આ રોજ વાલેરાનું વાંકો બોલનારી અને આનું આખું 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 ચક્કર બદલી ગયું, આ થયું શું? એના બાપાને આશ્ચર્ય થયું. થાય ને તમે ઘરમાં આખી જિંદગી કંઈક જુદું જોયું હોય ને કંઈક નવું જુઓ તો કંઈક થાય કે ના થાય, પરિવર્તન થયું. આ ઘણા એમને કહે છે કે સ્વામી અમારા ઘરવાળાને સત્સંગ નથી, સત્સંગ થાય એવું કરો, તમને ભજન કરો, આવરીત ભજન કરો, સ્વામિનારાયણ મંડી પડો, ઘરમાં પરિવર્તન આવશે, તમે કરો. બોલો, અમે કેનેડા ગયેલા 2004 કે 2005 ની સાલમાં. હવે કેનેડામાં એક ભાઈ, એ મને કે સ્વામી જયેશભાઈ કરીને હતા, મને કે સ્વામી અમારા ઘરવાળાને રોજ લોટો ભરીને ચા જોઈએ છે, જ્યારે પીવે તો રકાબી બકાબી નહીં, લોટો દાડામાં 3 વખત 3 લોટા ભરીને ચા જોઈએ છે. સમજ્યા? એ સાહેબ કંઈક દવા બતાવો ને. મેં કે સ્વામિનારાયણનું ભજન કરો, ધૂન કરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો કે હું પણ સ્વામિનારાયણની ધૂન કરું ને એમની ચા બંધ થઈ જાય, કે તમે ચાલુ જ કરો, તમે ચાલુ જ કરો, જુઓ જ ખરા. મેં કે એ ચા જ્યારે લઈને બેહે ને, ચા પીવા બેન તમારે સામે બેસી જવાનું, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, તમારે એમની સામે બેહીને મંડી પડવાનું. મને કે સ્વામી બોલ્યા ઝઘડો કરશે ઉપરથી. મેં કે પણ એમને પીવા દેવાય ને, તમારે સ્વામિનારાયણ 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 મંડી પડવા. એમણે બીજે દાડે ચાલુ કર્યું. એટલે ડોશી એટલે એમના ઘરવાળા હતા, એ ચાનો લોટો એમને 3 ટાઈમ ચા જોઈએ, લોટો ભરી ભરીને ચા જોઈએ. બોલો, તે લોટો ભરીને બે આમ અને પછી કડક જોઈએ, આમ કડક ચા, પોતે કડક ને ચા કડક, સમજ્યા? એટલે એ બોલો લોટો ભરીને બોલો બોલો મગ મગ કેમ શું કહે ને, પેલા મગમાં લઈને મગ મગમાં લઈ અને ચા જ પીવા, એટલે ચા પીવાનું શરૂ કર્યું. એટલે સામે બેસી ગયા, હા બેન સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એટલે જોઈ રહ્યા કે ચેમ આમ મંડી પડ્યા છે? એમને ખબર નહીં કે અમે આવું નિયમ આપ્યું, મંદિરમાં એ નિયમ લઈ ગયેલા. સમજ્યા? બોલ્યા કે શું કરો છો? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તું પીધે તું પીધે રાખ્યું તાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો, બપોરે પાછા એ દર રજા હતી રવિવાર, બપોર ચા લઈને બેઠા. બોલ્યા પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હું ચા પીવા બેઉં છું ને તમે કેમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો છો? સમજ્યા? બંધ થાવ કે? તું બંધ થાવ, હું બંધ નહીં થવું કહો. બોલો, બે દાડા આ તમે શાનામાં, તું ચા બંધ કરીને એટલે કરું છું. એક દાડો, બીજો દાડો, ત્રીજે દાડે બોલો ચા ગઈ, ચા ગઈ. અત્યારે એ જયેશભાઈ કરતા એમના ઘરના આગળ છે 2 ડગલા સત્સંગમાં. બોલો, તમતાર તમારે અખતરો કરવો હોય તો કરજો. હે, પુરુષોમાં કોઈ ઘરે ના સત્સંગમાં ના હોય અને તમને હેરાન કરતા હોય મહિલાઓને, તો એ એમને ભજન કરવું અને તમને એ હેરાન કરતા હોય તમે ભજન કરજો. સમજા? પણ ભજન કરજો, મહારાજ પરિવર્તન કરશે. સ્વામિનારાયણ મંત્ર એવો બળ્યો છે અહીંયા, પેલા મામીએ પેલા વાલેરાએ ભજન શરૂ કર્યું અને પરિવર્તન ક્યાં? ઓલી ડોશીનું થયું, એની માનું, એના બાપાને કે આપણે ન્યાય કર્યો છે, તો શું કરવું જ કે? અરે કાલે હવાર બોલાવીએ જમવા આપણા ઘેર, વાલેરાને જમવા બોલાવીએ, એના ઘરના નાખાને બોલાવીએ, આપણા ઘેર જમણવાર રાખીએ, ભેળા ભાણા માંડીએ. કહો, ભેળા ભાણા માંડીએ, ભાણા માંડીએ એટલે સમજે ને, પેલા ભેળા જમીને બેહીને જમીએ અને સ્વાદિષ્ટ કાલે ભોજન સરસ ભગવાનનો થાળ કરીએ. 12 તારીખ હશે ને વાળી એમાંય પાછી, હો આપણે 12 તારીખનું પેલું છે ને સૂત્ર, પેલા આજે સારું ભોજન બનાવીને ભગવાનને થાળ કરીને જમીશું, ભેગા મળીને જમીશું, 12 તારીખનું સૂત્ર છે આપણું. એટલે 12 તારીખ હશે એટલે કે આજે આપણે બધા ભેગા ભાણું માંડીએ, સમજ્યા? અને એને આપણે ભાગ નહીં, ભાગ કરતા જે માગે આપી દઈએ. કહો, એનો બાપો જોઈ રહ્યો કે ઓહો હો હો, આ બહીમાં આટલું બધું પરિવર્તન. પણ ત્યાં સ્વિચ ઓન થઈ ગઈ હતી, ખ્યાલ આવ્યો? મોટા પુરુષના આશીર્વાદ અને સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ, સ્વિચ ઓન થઈ ગઈ હતી. હવારમાં એટલે, એ મગન જા વાલેરાને ઘેર જા, એના આખા ઘરનાને જઈને કે બાપુએ તમને ભેળા ભાણા માંડવાના છે અને બપોરના થાળ બાપુના ઘેર છે, જમવાનું ત્યાં છે અને બાપુએ તમને બોલાયા છે. બોલો, 70 વર્ષે 70 વર્ષ નીકળી ગયેલા વચ્ચે, 70 વર્ષે બાપુનો સંદેશ આવ્યો, વાલેરાનું બાયણું ખખડાયું, વાલેરો અંદર ભજન ચાલુ. કયું ભજન? વેલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
હવારમાં ગાંઠ છૂટેલી, આઠમી ગાંઠ છૂટેલી હવારમાં હો, અને હવારમાં ધ્રાસકો પડેલો, આજે કંઈક નવાજૂની થશે, અને બપોરના 11 વાગ્યા તો પેલો લાયો મગન, તમને બોલાયા છે બાપુએ, વાહ ભે વાહ, અને આખા ઘરના ભાણું માંડવાનું, ત્યાં હામૈયું કર્યું, વાલેરાનું હામૈયું કર્યું, ઢોલીવાળાને બોલાયો અને વાજતે ગાજતે બેન્ડ વાજા હાથે ઢોલીવાળાને હાથે વાલેરાનું હામૈયું થયું, બાથમાં ઘાલીને બાપ દીકરોને એની માન બધા ભેટ્યા અને કહ્યું, વાલેરા તારે તને અમે અન્યાય કર્યો છે, અડધો ભાગ નહીં, તું જે માગે તારું, બસ અડધા ભાગ ઉપરાંત જે માગે તારું, અને ઢગલો કરી નાખ્યો, હો નાનો દાગીનાનો લખી આપ્યું, તું માગ એટલી જમીન તને આપી, બોલ્યો જોઈ રહ્યો, આ હા હા, આ સાધુના આશીર્વાદનો પ્રતાપ તો જુઓ, આ સંતની કરુણા તો જુઓ, સ્વામીના મહામંત્રનો પ્રતાપ તો જુઓ, હે, અને વાલેરા રાજીનો રેડ થઈ ગયો, સાટિયા પાટિયા ને ભોમાં દાટિયા, આગળ પાછળના બધા અંદર જે આંટીઓ પડી હતી ને એ બધા આટિયા પાટિયા ને ભોમાં દાટિયા કરી લઈ ગયા, અને ત્યાંથી ગાડું ભરી આપ્યું, આખું પૈસાનું હોનાનું ગાડું ભરી આપ્યો, બોલ્યો સીધો ઘેર ના ગયો, ક્યાં ગયો, જૂનાગઢ ગુણાયતાન સ્વામીને જઈને ત્યાં ગાડું ઊભું રાખ્યું, સ્વામીના ખોળામાં, સ્વામી આવરી સભામાં બેઠેલા અને સ્વામીના ખોળામાં જઈને સ્વામી કંઠી તૈયાર રાખીને બેઠેલા હોય તે દાડે, સ્વામીને ખબર હતી કે આજે 8 દાડા પૂરા થયા છે, અને સ્વામી બાજુમાં કંઠી છોડવાની ને પાછી ગાંઠ ઉકડે છૂટે કે ના છૂટે, ને પાછી ઊ કરીને ઓલ્યું ઓલ્યું આગળનો પારો આમ આગળ પાછો ચોટી ગયો હોય ને ક્યાંક ઉખડે નહીં, તો બધું તૈયાર રાખેલું, હા સંતો શીખવા જેવું છે, આવું તૈયાર રાખવું બધું, સમજે, અને એ બધું તૈયાર રાખેલું, અને તમે જો પેલો સ્વામી આવ્યો, સ્વામી દૂરથી આવ્યો અને સ્વામીના ખોળામાં માથું મૂક્યું, સ્વામી સ્વામી કે લે, પેલી કંઠી પહેરલે, કંઠી પહેરલે, સ્વામી આ ગાડું લઈને આવ્યો છો, ગાડું છોડે નાખો, ઝાડું છોડાય નાખો, એટલે સ્વામી મિલકત બધી ઠાકોરજીની, હું તમારો થા બધી મિલકત એ તમારી, મારે ઘેર પાછા જવું, અને વાલેરો સાંભળજો, એ વાલેરો વરુ પછી ઘેર નથી ગયો, સ્વામીની સ્વામી આ લોકમાં રહ્યા ત્યાં સુધી સ્વામીની સેવામાં 12 વર્ષ સ્વામી રહ્યા, 12 વર્ષ મંદિરમાંથી ઘેર નથી ગયો, જીવન સોંપી દીધું, પોતાનું આખું જીવન સોંપી દીધું, પોતાને સ્વામી સંતના ચરણે આપી દીધું, મુક્ત. આ છે સત્સંગનો પ્રતાપ, આના માટે જરૂર છે સત્સંગની ભાઈ, આજે બાપજી જેવા દિવ્ય પુરુષ, આવા દિવ્ય પુરુષનો પ્રતાપ જો. અમારે હમણાં જ અમે 2 મહિના પહેલાં પંચમહાલની અંદર ગાડિયા કરીને ગામ છે, ગાડિયા કયું ગામ પહેલા, ગાંડિયા નહીં હો, ગાડિયા, ગાંડિયા તો આપણે બધા છીએ, બાકી એ ગાડિયા, સમજ્યા, ખોટું ના લાગે તો અમને ગાંડિયા કીધું, એમ ડાયા છો બધા, પણ ભગવાનના દરબારમાં ભગવાનની આગળ તો આપણે ગાંડિયા જ છીએ ને ભાઈ, હા આપણે ગાંડિયા નહીં રાજુ ભાઈ, ભગવાન આગળ તો આપણે ગાંડિયા છીએ, કોઈ ડાયા હોય તો આંગળી ઊંચી કરો પહેલા, અને ડાયાની ચિંતા ભગવાન ના રાખે, ગાંડા ની રાખે, સમજ્યા, એટલે આપણે એમની આગળ ગાંડિયા, ગાડિયા ગામે અમે ગયેલા, અને ત્યાં એક હિંમતસિંહ કરીને છે અને એક નવલસિંહ, એ બંને ઊભા થઈને પ્રવચન કર્યું, હિંમતસિંહ કે હું આજથી 10 વર્ષ પહેલા, અરે 12-14-15 વર્ષ પહેલા, બોલો એક ગામના ભયંકર આવા લૂંટારા હતા, ચોર, મહાચોર, રિંગ લીડર, આજુબાજુના 15 ગામમાં અમારી ટોળકી કામ કરતી, અને એ પોતે ટપાલી, હિંમતસિંહ પોતે ટપાલી પોસ્ટમેન, હું પોસ્ટમેનની નોકરી કરું, દિવસે બધે ટપાલ વેચવા જવું, 8 ગામનો જો ઇજારો મારી જોડે તો 8 ગામમાં વચ્ચે એક જ ટપાલી, 8 ગામમાં ટપાલ વેચતા જવાનું, રેકી કરતા આવવાની, ટપાલ વેચતા આવવાનું, રેકી કરતા આવવાનું, રેકી એટલે સમજ્યા ને પેલા, કોણ કેટલા વાગે ક્યાં ઘેર હોય છે, કેટલા વાગે ઘેર નથી હોતું, કોનું ઘર ભરેલું છે, કોનું ખાલી છે, ક્યાં કોણ છે, કોણ રહે છે, બધું જોતો આવું, અને રાતે અમારી ગેંગ તૂટી પડે પછી ચોરી કરવાની, એનો હું રિંગ લીડર, બોલો અમારા ગામમાં કોઈ પોલીસ નહોતી આવી શકતી, અમે કેટલી વખત પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરેલો અને એમને કપડા કાઢીને મારે લાગે, આવા માથા બારે અમારી 20 જણની ગેંગ હતી, અને જે દિવસના બાપજીનો અમને આવા દિવ્ય પુરુષનો યોગ થઈ ગયો, અને અમે ગોધર એક વખત આવ્યા અને બાપજી અમને વિંધી નાખ્યા, અને એમ કે સ્વામી આજે અમે 20 નહીં, અમે અત્યાર સુધીમાં 200 ને સત્સંગી કર્યા છે, કેટલા ને, 2 સત્સંગી કર્યા છે, તો આ છે સંતની જરૂર, આ છે સત્પુરુષની જરૂર, આવા એક નહીં હજારો વાલેરા વરુ જેવા અને હજારો આવા હિંમતસિંહ નવલસિંહ જેવા ભગવાન સ્વામીને એને આશ્રિત થઈ અને પોતાના પાપ માત્ર બાળી અને ભગવાન સ્વામીને એના શરણે થઈ અને ભગવાન બચી રહ્યા છે, ભક્તો સત્સંગની શી જરૂર છે, આ જરૂર છે, એટલે લુગડું ધોવાની જરૂર, દાંત સાફ કરવાની જરૂર, આત્મા સાફ કરવાની કંઈ જરૂર નહીં, આત્મા સાફ કરી નાખે ભગવાનને, ભગવાનના સંતો માટે મુક્તો, આપણું અંદરનું પરિવર્તન થશે, જીવન સુધરશે અને ભગવાનનો આવો શરણો મળશે, આવા દિવ્ય પુરુષના સંતોના દર્શન મળે, એમનો લાભ મળે, માટે બધા પધારજો એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.